नमो वितरागाय नमो अरे हंतारणम नमो सिद्धारणम नमो आयरियाणम नमो उवत्सायाणम नमो लोए सब साहुणम ऐसो पंच नमकारो सव पापणासनो मंगलानंच सव्वेसिन परमं हवई मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान नी साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र मा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। 33 कोटी देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। जय सच्चिदानंद। हाँ प्रश्न नंबर एक अपना शरीर में मन वाणी काया काया थी जे बधु भरी लाव्या छीए एमा बे भाग छे एक नॉन डिस्पोजेबल एटले के कुदरती भाग अने बीजो डिस्पोजेबल एटले के अकुदरती भाग। हवे आमा कयो भाग कुदरती अने कयो भाग अकुदरती छे अने केवी रीते जुदो समझो અને કુદરતી ભાગનો નિકાલ કેવી રીતે કરવો તે દાખલો આપી સમજાવું પણ આ ડિસ્પોઝેબલ અને નોન ડિસ્પોઝેબલ ક્યાંથી લાયા વાક્ય કનુ દાદાનો સૂત્ર અચ્છા અચ્છા
સમજી ગયું. એટલે આ આપણે હવે એમને જે લખ્યું છે આપણે એ ભાષામાં વાત કરીએ. આમ તો આ મન વચન કાયા કુદરતી રચના છે. શું છે? કુદરતી સમગ્ર. એમાં કુદરતી કે કૃત્રિમ કશું છે નહીં. પણ કૃત્રિમ કેવું હોય તો ભાવ સત્તા છે કે જ્યાં આપણી સ્વતંત્રતા છે. ભાવ સત્તા એ કુદરતના હાથમાં નથી. પણ મન વચન કાયા અને તેની અવસ્થાઓ માત્ર કુદરતી રચના છે. શું કીધું? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચનાર નથી. અને તે એટલે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર આ છે છ વસ્તુ એ કુદરતી રચના છે. પરિણામનો ભાગ કયો ભાગ? એ આપણે આધીન નથી. આપણે આધીન ક્યારે હતું? ત્યારે બીજ નાખ્યું ત્યારે. જયારે રિઝલ્ટ આવે ત્યારે આપણે આધીન નથી. આખી કુદરતી રચના એક પરિણામના ફોર્મમાં કહું. બીજું આ મન વચન કાયા છે એ પંચભૂતોના બનેલા છે. સ્થૂળ ભાષાની વાત કરીએ આપણે, કર્મને ભાષાને બાજુ રાખીએ પણ સ્થૂળ ભાષા, તો કે આ મન વચન કાયા છે તે પંચભૂતોના બનેલા છે. પંચભૂતો એટલે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ. આ પંચભૂતોથી આ શરીર બનેલું છે. અને જેવું બાળી નાખો એટલે પંચભૂતો પાછા એના મૂળ રૂપમાં વિસર્જિત થઈ જાય છે. એનો નાશ થતો નથી, ટ્રાન્સફર થઈ જાય છે પોતાના મૂળ સ્વરૂપમાં. સમજાય છે? એટલે એ પણ કુદરતી રચના છે. શું છે? કુદરતી રચના છે. ટૂંકમાં કુદરતી રચનાનો ભાગ છે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આપણે જે જગતમાં કર્મોને ભોગવવા માટે જે ભાગ આખો ઉપયોગ થાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્પીચ અને એક્શન, આ છ એ છ વસ્તુ કુદરતી રચના છે. એમાં આપણું ચાલતું નથી. આપણું નથી ચાલતું તો કોનું ચાલે છે? તો કે કુદરતનું, જેને આપણે વ્યવસ્થિત શક્તિ કહીએ છીએ. સમજાય છે? એટલે એમાં કશું કૃત્રિમ છે નહીં. પણ એની પાછળ જે પ્રતિષ્ઠિત આત્મા છે, જેને આપણે ભાવ સત્તા કહીએ છીએ. શું કહીએ છીએ? એ કુદરતી રચના નથી. એ જો કુદરતી રચના કહીએ તો પછી પુરુષાર્થ રહ્યો જ નહીં પછી. સમજાય છે ને? એટલે એ કુદરતી રચના નથી, એ આપણો પોતાનો પુરુષાર્થ છે. એટલે એ અકુદરતી કહેવાય. શું કહેવાય? ને સમજાય છે ને? એટલે પહેલો ભાગ જે કુદરતી રચના છે નોન ડિસ્પોઝેબલ કુદરતી ભાગ, અને ડિસ્પોઝેબલ અકુદરતી ભાગ. એટલે આ કુદરતી ભાગ અને પાછું આગળ લખ્યું છે નોન ડિસ્પોઝેબલ, એટલે નાશ ન થાય તેવો, ને ડિસ્પોઝેબલ એટલે નાશ થાય તેવો. એટલે આમાં થોડું કોન્ટ્રાડિક્ટ છે, થોડું કોન્ટ્રાડિક્ટ છે. પણ એનીવે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. આપણે બહુ એમાં એ નથી કરવા, બની શકે. કારણ કે કુદરતી રચના છે એ કુદરતી રચના છે એ ડિસ્પોઝેબલ કહેવાય. એટલે કુદરતી રચનામાં જે અવસ્થા છે ને એ ડિસ્પોઝેબલ કહેવાય. સમજાય છે? અવસ્થા. અને જે એટમ છે એ નોન ડિસ્પોઝેબલ કહેવાય. એટલે એટમ નો નાશ થાય, પરમાણુ નાશ ના થાય, પણ પરમાણુની જે અવસ્થા છે એનો નાશ થાય. એટલે અવસ્થા માત્ર કુદરતી રચના કહીએ છીએ ને જે, એટલે આ રીતે. અને આમાં ડિસ્પોઝેબલ લખ્યું છે એટલે આમાં અકુદરતી લખ્યું છે. હવે આપણે અકુદરતી ભાગ કયો ગણ્યો અત્યારે? ભાવ સત્તા એટલે પ્રતિષ્ઠિત આત્માનો ભાગ. પ્રતિષ્ઠિત આત્મા તો પ્રતિષ્ઠિત આત્માનો ભાગ તો ડિસ્પોઝેબલ નથી. સમજાય છે? અત્યારે એનો રોલ કયો છે? પુરુષાર્થ કરવાનો. એ ડિસ્પોઝેબલ ક્યારે કહેવાય? એને લાસ્ટ બર્થ. એટલે એટલે કઈ કન્ફ્યુઝન છે, પણ આપણે એમાં બહુ ઊંડા ઉતરતા નથી. આપણે સિમ્પલ સમજવાનું કે મન વચન કાયા ને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સમજાય છે? એટલે એ બધું ડિસ્પોઝેબલ છે. પણ કયું? અવસ્થા રૂપે. અવસ્થા રૂપે પરમાણુ રૂપે નોન ડિસ્પોઝેબલ છે. મૂળ રૂપે અથવા તત્વ રૂપે નોન ડિસ્પોઝેબલ છે, અને અવસ્થા રૂપે ડિસ્પોઝેબલ. સમજાય છે? અને જે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્મા નવું સર્જન કરે છે. શું કરે છે? સર્જન કરે. એટલે એ અત્યારે કયા સ્ટેજમાં કહેવાય? એ ડિસ્પોઝેબલ સ્ટેજમાં ના કહેવાય, નોન ડિસ્પોઝેબલ સ્ટેજમાં કહેવાય. એનો નાશ થતો નથી અત્યારે, સર્જન થાય છે. વિસર્જન થાય ત્યારે, એટલે આપણે શું કીધું કે અત્યારે આપણી બોડીમાં કયો ભાગ કયા લેવલે છે, કયા સ્ટેટસમાં છે,
તો કે પરિણામ વાળો ભાગ એ ડિસ્પોઝેબલ અને પુરુષાર્થ વાળો ભાગ એ નોન ડિસ્પોઝેબલ. કારણ કે એ ઉત્પત્તિ છે, એનો નાશ નેક્સ્ટ બર્થમાં થશે, આજે થવાનો. એટલે આપણે કહીએ છીએ કે આજે જે તમે નવું કર્મ બાંધો એ આ અવતારમાં ભોગવટા રૂપે આવશે નહીં. કોઈનું પણ એક પણ કર્મ આ અવતારમાં ના આવે. કારણ કે સિદ્ધાંત શું છે, સનાતન સિદ્ધાંત શું છે કે આપણે જન્મથી મોત સુધી જે કર્મો ભોગવવાના છે એ પ્રત્યેક કર્મો ભોગવવા માટે જેટલા શ્વાસની જરૂર છે એ બધા શ્વાસોનો સરવાળો, એનું નામ આયુષ્ય કર્મ. હવે આજે તમે કર્મ બાંધો તો એને ભોગવવા માટે આયુષ્ય ક્યાંથી લાવીએ, શ્વાસ ક્યાંથી લાવીએ? માટે સિદ્ધાંતિક વાક્ય નથી કે આજનું કરેલું આજે ભોગવીએ છીએ. સમજાય છે મારી વાત? એટલે કેટલાકની માન્યતા હોય એમના વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે, પણ સિદ્ધાંતિક આપણે તો સિદ્ધાંત જોવાનું કે સિદ્ધાંત શું કે છે. એટલે એમાં વ્યક્તિગત કોઈના માટે આપણે વાત કરતા નથી. સિદ્ધાંત સનાતન સિદ્ધાંત આ છે. સમજાય છે ને કે આજે તમે જે કર્મ બાંધ્યું હોય એનો ભોગવટો આ અવતારમાં આવે. સમજાય ગઈ ને વાત? એટલે આપણે આમાં બહુ ઊંડા ઉતરતા નથી, બહુ તત્વ સંબંધી નથી એટલે બહુ નથી ઊંડા ઉતરતા આપણે, પણ આપણે મેઇન વસ્તુ સમજી લેવાની. પ્રશ્ન નંબર બે, આ સૂત્ર છે કે બહારનું જીવન માણસોના કાયદાને આધીન છે, બહારનું જીવન માણસોના કાયદાને આધીન છે અને અંદરનું જીવન એ કુદરતના કાયદાને આધીન છે. આમાં અંદરનું જીવન એટલે શું અને કુદરતના કાયદાને આધીન છે તે કયા કાયદા છે કુદરતના તે જણાવશો, તે જણાવવા વિનંતી. અને કુદરતના કાયદાઓમાં કેવી રીતે રહેવું કે જેથી કુદરતના કાયદાઓનો ભંગ ન થાય એ સમજાવવા વિનંતી. એટલે આ બધું પાછળથી આવ્યું છે, આ બધું પાછળથી આવ્યું છે એમનામાં, પણ પેલા આ બધા સબ્જેક્ટ હતા જ નહીં. તમે આગલી ચોપડીઓ વાંચો જે 25 તો એમાં કોઈ જગ્યા નહીં હોય. એનીવે આપણે એમાં ઊંડા નથી ઉતરવું. તો જે બહારનું જીવન માણસના કાયદાને આધીન છે, એટલે કે આ મન વચન કે આ રૂપી જે વ્યક્તિ છે એ તો સરકારી કાનૂનને આધીન, સમાજના કાનૂનને આધીન, અથવા તો ધર્મના કાનૂનને આધીન, સોસાયટીના કાનૂનને આધીન જેને જીવવું પડે. બહારનું જીવન, આઉટસાઇડ લાઈફ, જે માણસો બનાવેલા. હા, માણસ જ બનાવે, બીજું કોણ બનાવે? માણસો એ બનાવેલા બરોબર છે, પણ એ માણસ જે જન્મ્યો છે તે એ બધું ઊભું કરીને જ આવેલો છે ને, તે એવું માને છે કે માણસોએ બનાવ્યા છે ના, પણ એવા સર્કમસ્ટાન્સિયલ એવિડન્સીસ, જેમ કે કોઈને કોર્ટમાં જવું પડે, કોઈને દવાખાને જવું પડે, એ સમાજ તો ખરો, પણ એ ઊભો કોણે કર્યો? મેં પોતે કર્યો ને, તો મારે એ દવાખાનામાં જવું પડે ને, એટલે મારે ભોગવવામાં પૂરતો મેં કરેલો છે. બરોબર, આખા સમાજને મેં નથી ઊભો કર્યો, પણ મારા ભોગવટા પૂરતો મેં ભેગો કર્યો. સમજાય છે ને? બરાબર. આજે હોસ્પિટલ મેં ઉભી નથી કરી, પણ મારો પગ ભાગી જાય, ફ્રેક્ચર થાય, તો હોસ્પિટલમાં મારે જવું પડે, કે જે સમાજે બનાવ્યું છે. સમજાય છે? એટલે આ કુદરતી રચના ના કહેવાય, કૃત્રિમ માણસોથી બનેલું છે. સમજાય છે? મેન મેડ છે, એના કાનૂન પણ હોય, ફીસ હોય, ફીસ ના હોય, કન્સેશન હોય, વગેરે વગેરે, ઓછી સર્વિસ, સારી સર્વિસ, હાઈ ક્વોલિટીની સર્વિસ, બધું અલગ અલગ. બધા ટ્રાફિકના નિયમ, આ બધા નિયમો બધા કુદરતે બનાવેલા. કુદરતે કાનૂન જે બનાવ્યા છે એ કયા કાનૂન છે? કે જે કાનૂન ને આધારે જીવને કર્મ નું ફળ મળે છે. એટલે આમાં છે ને કે માણસ નો બહારનું જીવન અને અંદરનું જીવન, એ બે ડિફરન્સ. અંદરનું જીવન એટલે, અંદરનું જીવન એટલે કર્મ બાંધવાનું જીવન, બહારનું જીવન એટલે કર્મ ભોગવવાનું જીવન. ભોગવવાનું જીવન એ આ બહારના કાનૂનને આધીન છે. અમે કુદરતી રચનાનો ભાગ જ છે, પણ સ્થૂળ ભાષામાં કહેવાય. શું કહેવાય? સ્થૂળ ભાષામાં, લૌકિક ભાષામાં, અથવા તો આંખે દેખેલી ભાષામાં એવું કહેવાય કે આપણું આ બહારનું જીવન એ લૌકિક સમાજના કાનૂનને આધીન છે. ઓવરઓલ તો કુદરતી કાનૂનને આધીન જ છે,
પણ સ્થૂળ ભાષામાં, કઈ ભાષામાં? સ્થૂળ ભાષામાં, જે આમ જનતા પણ સ્વીકાર કરે કે ના આને ચોરી કરી એટલે એને સજા મળી જાય. એ કાનૂન તો આપણે જ બનાવ્યો ને, કે કુદરતી બનાવ્યો નથી, સમજાય છે ને? પાછળ ખુરશી છે. બહારનું જીવન જે છે એ વ્યવસ્થિત શક્તિને અધીન થયું ને? વ્યવસ્થિત શક્તિને અધીન ખરું, એ વ્યવસ્થિત શક્તિને અધીન એટલે કુદરતી કાનૂનને અધીન છે, પણ આમ જનતા એ કુદરતી કાનૂનને ના સમજી શકે. એ તો એમ જ કે છે કે હું કોઈ ધર્મના કાનૂનને ફોલો કરું છું, કોઈ સમાજના કાનૂનને ફોલો કરું છું, કોઈ દેશના કાનૂનને ફોલો કરું છું, કોઈ પરિવારના કાનૂનને હું અનુસરું છું, આવી રીતે મારું જીવન આવા બહારના કાનૂનને અધીન, સામાજિક કાનૂનને અધીન છે, અને એ લોકોને સ્વીકાર કરે એટલે એના અંદરથી બાઉન્ડ થયેલો છે એના નિયમ પ્રમાણે, માનસિક રીતે એ પ્રિપેર હોય કે ભાઈ આ કાનૂનને મારે ફોલો કરવાનો છે, સમજાય છે ને? કોઈ જગ્યાએ આપણે ધારો કે આપણે શું કહેવાય કે ચર્ચમાં જઈએ તો એનો કાનૂન જે હોય એ આપણે ફોલો કરવો પડે. હા બરોબર છે, એટલે આપણે કે નેલ ડાઉન થવું પડે એવી રીતના આપણે હાથ જોડીએ. હા, દરેકની પ્રથા અલગ અલગ હોય. રાઈટ. પછી કોઈ મસ્જિદમાં જઈએ તો રૂમાલ બાંધવો પડે, હાથ પગ ધોવા પડે વગેરે, એના જે કઈ નીતિ નિયમ છે એને આપણે ફોલો કરવા પડે. એટલે એવી રીતે આ બહારનું જીવન છે એ લૌકિક કાનૂનને આધીન છે. શું છે? લૌકિક કાનૂન. એ સંદર્ભમાં લખ્યું છે. અને અંદરનું જીવન કુદરતી કાનૂનને આધીન છે એટલે એ શું કહેવા માંગે છે? જે કર્મ બંધાય છે તે અને કર્મ ભોગવાય છે તે. કર્મ બંધાય છે એ કુદરતી કાનૂનને આધીન છે. આજે તમે જે પાપ કર્યું એ પાપનું ફળ એ કુદરતી કાનૂનને આધાર નક્કી થવાનું છે, તમે નક્કી કરવાનું નથી. તમે પુણ્ય કર્યું, કોઈ સારું કામ કર્યું અને કરતા ભાવે કર્યું, એનું કેટલું પુણ્ય મળશે, કઈ રીતે મળશે, કઈ અવસ્થામાં મળશે, કયા સમયે મળશે, આ બધું કોણ નક્કી કરશે? કુદરતી કાનૂન. તમે નક્કી નહીં કરો. અહીંના કાનૂન કેવા કે ભાઈ છોકરો સ્કૂલમાં ક્યારે જઈ શકે? તો કે 5 વર્ષ થાય ત્યારે, એટલે પહેલા ધોરણમાં એડમિશન મળશે, એ અહીંનો કાનૂન છે. ખ્યાલ આવ્યો કે ભાઈ એ શું કહેવાય, વોટિંગ ક્યારે કરી શકે? તો કે 18 વર્ષે. ખ્યાલ આવ્યો ને? એટલે આવી રીતે આ બધા લૌકિક કાનૂન છે બધા, આપણે સમાજે બનાવેલા. પ્રેશર હાઈ લો કરવાના થાય આપણી ઈચ્છાથી થતા હોય તો એ પ્રજ્ઞા શક્તિને આધારે થાય ને? એમ કેમ? ધારો કે પુણ્ય કરવું હોય, એમ પુણ્ય કરી આપણે બહુ વધારે કરીએ તો કઈક વધારે લાભ મળે, ઓછું કરીએ તો ઓછો લાભ મળે, પણ એમાં પ્રજ્ઞા શક્તિ કઈક કામ તો કરે ને? ભલે આપણી દાદાની જણાવેલી કે આપણી બતાવેલી એમ પ્રજ્ઞા શક્તિ તો એનું કામ કરે છે. એ પ્રજ્ઞા શક્તિ જે કામ કરે છે એનું આપણે કેટલું સાંભળીએ છીએ એના ઉપર આધાર, એટલે એ આપણે સાંભળવું પડે ને? એમ કેમ? ઘણા નથી કેતા કે બધું વ્યવસ્થિત વ્યવસ્થિત ના કરો, એટલે જયારે એવો સંજોગ આવે ત્યારે વ્યવસ્થિત ને બાજુ મૂકી દે. કારણ એની દરેક ની કેપેસિટી છે, એક વસ્તુને સ્વીકારવાની ક્ષમતા જેને કહેવાય. એટલે પણ બ્રેક ત્યાં જ મારવાની છે ને? બ્રેક મારવાની બતાવો અમને. એટલે બ્રેક એટલે આ મન વચન કાયા, મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. આ બરાબર ફિટ કરી લેવાનું. અને મન વચન કાયાનું સાધન એ પરિણામ અને પુરુષાર્થ બે નું લાગે ત્યારે જાણવું કે આપણે પોતે કન્ફ્યુઝનમાં છીએ, સમજાય છે? એટલે તમે જે હમણાં પાપ પુણ્યની વાત કરીએ કોના માટે છે? અજ્ઞાનીઓ માટે. અજ્ઞાનીઓને સારી ક્રિયા કરવી એને પુણ્ય કહે છે અને ખરાબ ક્રિયા કરવી એને પાપ કહે છે. પણ આપણે તો મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન જ છે, પાપ પુણ્ય. એટલે આપણે પાપ પુણ્ય કરનારા નથી, પાપ પુણ્યને ભોગવનારા છીએ. શું છે? કરનારા ના રે, કરનારા ના રે, ભોગવવાનું બાકી રહ્યું આપણે. સમજાય છે મારી વાત? હા, એટલે આપણામાં આપણા માટે સિદ્ધાંત શું છે કે કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે. હું કર્મનો કર્તા છું, હું કર્મનો ભોગતા છું, એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે. તેનાથી સર્વથા મુક્ત એવો હું. એટલે શુદ્ધાત્મા એ કર્મનો કરતા નથી, કર્મનો ભોગતા નથી, અને કર્મનો નિયમ એને લાગુ પડતો નહીં, તો કોઈ જીવ મોક્ષે જાય જ નહીં. સમજાય છે? એટલે આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, અને આત્મા એ તમામ પ્રકારના કર્મ અને કર્મના નિયમોથી સર્વથા મુક્ત છે.
આટલું ધ્યાનમાં રાખવાનું આપણે. એટલે આપણે જ્ઞાન ને દર્શન ની એટલી ટૂંકી વ્યાખ્યા કરી નાખી, હું કોણ છું એ જ્ઞાન, અને આ જગત કયા આધારે ચાલે છે એનું સિદ્ધાંતિક જ્ઞાન, એનું નામ દર્શન. એટલે જ્ઞાન દર્શન બે ની વ્યાખ્યા આવી ગયું. ના બિલકુલ નહીં, એ ધરાવતું નથી, પણ આપણે આપણે શું માનીએ છીએ એ આપણી અજ્ઞાનતા છે. એટલે કર્મ અજ્ઞાનતાથી બંધાય છે, કર્મ ક્રિયાથી બંધાતા. જો ક્રિયાથી કર્મ બંધાતા હોય તો આ જગતમાંથી એક પણ જીવ મોક્ષે જઈ શકે? કઈ ક્રિયા તો ભગવાન ને હોય, રામ ને, કૃષ્ણ ને, ભાવિ ને, બધાને હોય. હું ભાગ છે પ્રતિસાદમાં નો પ્રગટ કરનારો, કે એનું હું પણ કરતા પણ ના ભાન થતે લાગે તો શું બધું થાય ને મહાત્માઓને પણ. એટલે કર્મ ના બંધાય પણ કર્મ પેન્ડિંગ રહે. એ નહી, નમસ્કાર વિધિ બધું કરે તો એ કરતા પણ ભાનથી કરે તો એ કર્મ બંધાય. એ કોની મેની એમાં કીધું છે ને, જ્ઞાની પુરુષ ની આજ્ઞા. જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષે બતાયેલા સત સાધનો એમાં ખાસ ધ્યાન રાખવાનું. ઇન્ટેન્શન બહુ મોટો ભાગ ભજવે છે, આશય. ક્રિયા પાછળ આશયનું મહત્વ છે. જ્ઞાની પુરુષે કીધું અને આપણે કરીએ છીએ, એટલે આજ્ઞા એ તપ અને આજ્ઞા એ ધર્મ. હા, પણ એટલે શું કીધું કે જ્ઞાની પુરુષ પાસે આપણે શેના માટે ગયા? મોક્ષ માટે, જ્ઞાન માટે, મુક્તિ માટે, જ્ઞાન માટે, મુક્તિના જ્ઞાન માટે અથવા આત્મજ્ઞાન માટે. બરાબર છે. હવે એમને જે આપણને જે સાધનો આપ્યા, એ સાધનો માં લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ આત્મહેતુથી હું અહીં આવ્યો તો, અને એ જ આત્મહેતુથી હું આ સત સાધનોનો ઉપયોગ કરું છું, ફોલો કરું છું, અનુસરું છું વગેરે, તો એનાથી પુણ્ય બંધાય. પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. પણ એ પુણ્યાનુબંધી પુણ્ય કેવું? કે ભૌતિક સુખો નહીં પણ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ. કારણ કે તમારો હેતુ શું છે? મોક્ષે જવું છે. આજે ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવ કલમ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કે ચરણવિધિ, આ બધું કરવા પાછળનો આશય ક્રિયાનો નથી. કરવા પાછળનો આશય તમને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય તેના માટે. એટલે આ કરતા ભાવે કરો છો અને એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તે સાચું, પણ એ સંસાર હેતુથી ના હોય. જો તમારો હેતુ મુક્તિ માટે હોય તો, અને જો તમારો હેતુ મુક્તિ માટે એટલે કે આત્મહેતુ માટે ના હોય તો માત્ર ભૌતિક પુણ્ય બંધાય. આજ ક્રિયાથી, આજ ક્રિયાથી. આશય ઉપર જ બધું, આશય ઉપર જ છે ને. પણ આત્મહેતુ માટે કોને કહો? એ વિધિ કરવા વાળો કરે છે, અને હું કરતા છું, જોઉં છું, જાણું છું, એ જ્ઞાતા દ્રષ્ટા રહેતો. શું કીધું? જે વિધિ કરે છે કે ભક્તિ કરે છે કે જે કઈ કરે છે, ક્રિયા કરે છે, એ કરવા વાળો કરે છે, અને હું ના કરવા વાળો એનાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર. પોતાની સીટ ઉપર રહે તો કરવા વાળાને કરવામાં ક્યાં વાંધો છે? અને હું એ વાત તમારી બરાબર છે કે પોતે અકર્તા જ છે અને અકર્તા જ રહેવાનું છે પોતાનું. પણ જ્ઞાની પુરુષે આપેલા સત સાધનો માટે શા માટે એવું કહેવામાં આવ્યું કે ભાવપૂર્વક કરવાના? કારણ કે તમારે હજુ એ સંજોગોની જરૂર છે. બહુ મોટી વાત. બરાબર. આજે નવ કલમ માં શું કીધું કે આ દરરોજ વાંચવાની ચીજ નો હોય? શું કીધું? આ ઉપયોગ પૂર્વક ભાવવાની ચીજ કીધું. એમાં મેં છૂટા રહેવાનો પ્રશ્ન આવતો જ નથી. એમ ચરણવિધિ પણ શું કીધું? વાંચીને બોલજો, ઉપયોગ પૂર્વક બોલજો. કેમ? કારણ કે આપણે બીજ નાખવાનું છે. કેમ? કારણ કે આ ફળની જરૂર છે. અને એ ફળમાં ખાસ આત્મહેતુ. શું કીધું? આત્મા, સંસાર હેતુ નહીં. આ બહુ મોટી વાત છે. ભૌતિક સુખ માટે નહીં, એમ ભૌતિક સુખ માટે નહીં, આ ભૌતિક વિકાસ માટે આપણે આ પુણ્ય ઉપાર્જન કરતા કે શુભ ક્રિયા કરતા નથી. આ શુભ ક્રિયા શુદ્ધ ક્રિયામાં સહાયક થાય એના માટે છે. શુદ્ધ ક્રિયામાં સહાયક થાય એટલે હું આત્મામાં રહી શકું એવી બાહ્ય સંજોગોની અનુકૂળતા. અત્યારે નથી માટે આપણે, અત્યારે મારે આત્મામાં રહેવું હોય, આત્માના ધ્યાનમાં રહેવું હોય, આત્માની ગુણોની ભજનામાં રહેવું હોય, પણ ફાઇલો બધી બૂમા બૂમ કરે. શું કરે? એટલે આપણે સંજોગો લાયા નથી, ફાઇલો ના સંજોગો લાયા નથી. આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક એવા ચીકણા સંજોગો લાયા છે કે આપણને
ચેનથી બેસવા દે નહીં કોઈ. એટલે હવે આપણે એવા સંજોગોની માંગણી પણ આત્મહેતુથી કરીએ છીએ કે ભાઈ મને એવા સંજોગો આપો કે જેથી હું આત્મહેતુ માટે જે કઈ પણ પુરુષાર્થ કરું એમાં કોઈ અડચણ આવે નહીં. સમજાય છે? માં બાપ, પતિ પત્ની, પરિવાર, આ બધું મને એવું અનુકૂળ મળો કે જેના આધારે મારે કોઈ સંસાર હેતુ માટે કોઈ સ્પેશિયલ એફર્ટ કરવો પડે નહીં, તો હું આત્મહેતુમાં આત્મામાં રહી અને એમાં પ્રગતિ કરી શકું. એટલે એટલા માટે આ છે. સમજાય છે? શુદ્ધ ઉપયોગ છે એમાં સહાયક થાય એના માટે છે. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો એનું પરિણામ તો શું ભાવવાનું છે, પણ એ શુદ્ધમાં સહાયક થાય એટલા. સમજાય છે મારી વાત? પછી એ વખતે તમારે ક્યાં દર્શન એક તમારે ભાવ કરવાના નથી. આજે મન વચન કાયા, તમારું મન વાણી અને કાયા સ્યાદવાદ વાણી સ્યાદવાદ વચન સ્યાદવાદ મન મળવા થઈ ગયા, પછી તમારે શું કરવાનું કે એ અવતારમાં આત્મામાં રહેવાનું. હવે બહારના સંજોગો તો અડચણ વાળા છે નહીં. સમજાય છે કે નહીં? પણ આજે નથી માટે આપણે માગીએ છીએ. અભિપ્રાય બદલીએ છીએ. આપણો જે અત્યારનો છે જૂનો લઈને આવ્યા છીએ જે અત્યારે અમે રહેવા નથી દેતો. હા, એ અભિપ્રાય આડો આવે ને, આપણો અભિપ્રાય આડો આવે. સંભાવે નિકાલ કરવામાં આપણો જ અભિપ્રાય આડો આવે. પછી એ અભિપ્રાયને આપણે ઓગાળવો પડે જ્ઞાને કરીને, કારણ કે આપણો અભિપ્રાય પાછો ગાઢ હોય. કેવો હોય? એટલે જલ્દી ઈઝીલી એ ઓળંગવા ના દે, આપણને પકડી રાખે. પણ પછી જ્ઞાને કરીને આપણે ઓળંગવું પડે કે નહીં, તારો અભિપ્રાય ભલે છે પણ એ અભિપ્રાય સાચો નથી, એ હિસાબ જ છે. પેલી વ્યક્તિએ તારી સાથે 10 વખત જૂઠું બોલ્યા. શું બોલ્યા? 10 વખત જૂઠું બોલ્યા. અને માટે તારો અભિપ્રાય એવો થઈ ગયો, લઈને જ આવેલા છે પણ વ્યવહારથી બોલી છે, થઈ ગયો કે પેલો જાણી જોઈને જૂઠું બોલે છે, મને છેતરવા માટે જૂઠું બોલે છે, મને દુઃખ આપવા માટે જૂઠું બોલે છે, મારી બનાવટ કરવા માટે જૂઠું બોલે છે, એવો અભિપ્રાય આપણો થાય અંદર. પણ ત્યાં પણ ઉપયોગ જ્ઞાનનો કરવાનો. એ 10 વખત જૂઠું બોલે તો પણ જાણવું કે તારો જ હિસાબ છે, કારણ કે જે તારી સાથે હિસાબ જૂઠું બોલે છે એ બીજા સાથે જૂઠું બોલે એવું જરૂરી નથી. મને તારી સાથે હિસાબ છે માટે બોલે છે. મારે સિદ્ધાંત એ છે કે તમારા હિસાબ વગર એક પણ વ્યક્તિ આ જગતમાં તમારું નામ દેનાર નથી, અને જો કોઈ પણ નામ દે છે તો એ હિસાબ જ છે. પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, છૂટકો જ નહીં. ખ્યાલ આવે ને? રાવણ સાથે યુદ્ધ કરનાર રામ એ પોતે પણ કઈ કઈ આગળ ચાલે નહીં, એનું કઈ કઈ કીધું વનવાસ એટલે સ્વીકારવું જ પડે. આમાં તાકાત નો પ્રશ્ન નથી, કર્મ નો હિસાબ. શું કહેવાય? સમજાય છે? કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હોય પણ દુર્યોધન ના માને કે મારે તો યુદ્ધ કરવું છે, બસ ગમે તું સમજાવવા જાય પણ માને નહીં. મહાવીર પણ ગોસાલને સમજાવવા જાય પણ માને નહીં. કર્મ સત્તા કઈ સત્તા છે? કર્મ સત્તા આગળ કોઈનું ના ચાલે, અંદરથી જ્ઞાની હોય પણ બહાર જે છે તે કર્મ સત્તા આગળ ના ચાલે. અને જ્ઞાનીઓ કર્મ સત્તાનો સ્વીકાર કરે. શું કરે? એટલે સામે વાળા માટે કરતા ભાવથી જોઈ અને રાગ દ્વેષ કરે, અને રાગ દ્વેષ ન થાય, કરતા ન દેખો, રાગ દ્વેષ ન થાય, એનું રિઝલ્ટ શું આવે? તો કે સમભાવ, સમતા. શું આવે? સમભાવ આવે, સમતા આવે, નિર્વિચાર દશા આવે, નિર્વિકલ્પ દશા આવે. સમજાય છે ને? આ બધા રિઝલ્ટ રૂપે આવે. આને અનુભવ કહેવાય. શું કહેવાય? અનુભવ એટલે ચમત્કાર નહીં, લોકો ચમત્કારમાં લઈ જાય છે અનુભવ. મને અનુભવ થતો નથી એવું કે ભાઈ, અનુભવ એટલે સમજી ના શકે ને કે અનુભવ કોને કહેવો. એટલે આ રીતે આ કુદરતી રચનામાં રહેવું, કુદરતી રચનામાં રહેવું એટલે શું કહેવાય? કે કુદરત જે પરિણામ આપે છે એનો એઝ ઇટ ઇઝ સ્વીકાર કરવો, બુદ્ધિને વચ્ચે લાયા વગર. સ્વીકાર થતો નથી ત્યાં શું કરવાનું?
સ્વીકાર થતો નથી ત્યાં સિદ્ધાંતનો ઉપયોગ કરીને બુદ્ધિને સમજાવવા પ્રયત્ન કરો. શું કીધું? સ્વીકાર ન થાય, પરિણામ ફેરફાર નહીં થાય, પણ ભાવ ના બગડે માટે. સમજાય છે? કારણ કે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સ્વીકાર ના કરવાથી પણ જો સંજોગ ન બદલાતો હોય તો સ્વીકાર કરવામાં શું વાંધો છે? સ્વીકાર ન કરવાથી જો સંજોગો ન જ બદલાવાના હોય તો સ્વીકાર કરવામાં શું વાંધો છે? આજ મારા કર્મનો, આજે મારા ખિસ્સાની અંદર 25,000 રૂપિયા પડ્યા હતા, 1,000 ની 25 નોટો પડી હતી પાકીટમાં, અને કોઈ કાપી ગયું બસમાં, ટ્રેનમાં, ગમે ત્યાં. હવે મારા માટે 25,000 રૂપિયાની કિંમત હતી, જરૂરિયાત હતા, પણ કાપી ગયો. હવે હું તે વખતે બુદ્ધિએ કરી, બુદ્ધિ તો બતાડવાની છે, સામે આવવાનો વાત છે, આમ છે તેમ છે, ગેરજીને આપણે શું કરશું, પેલાને પેમેન્ટ કરવાનું છે, વગેરે વગેરે બધું બતાવે બુદ્ધિ. પણ જ્ઞાન શું કે છે? કાપી ગયો માટે તારો હિસાબ. શું કીધું? કાપી ગયો માટે તારો હિસાબ. જ્યાં સુધી કાપ્યું નથી ત્યાં સુધી તારો હિસાબ નથી. ભલે ચોર બાજુમાં બેઠો હોય આપણને શું વાંધો, કાપ્યા પછી લઈ જાય ત્યારે જ હિસાબ કહેવાય. બન્યા પછી શું કીધું? બન્યા પછી. એટલે જ્ઞાનીઓ બન્યા પછી સ્વીકાર કરે. શું કરે? બન્યા પછી સ્વીકાર. બન્યા પહેલા નહીં, બન્યા પહેલા બધું, બન્યા પહેલા વ્યવસ્થિત ના બોલે. બન્યા પહેલા પ્રકૃતિની અંદર કોઈ પણ સંજોગોને પોતાના હિત માટે, હિત માટે, પોતાના હિત માટે પોતાને લાભ થાય એવો પ્રયત્ન કરે, પછી જે બને એ વ્યવસ્થિત પાછું મેળવવા માટે બધા પ્રયત્નો કરે, બધું ફરિયાદ કરે, પોતાના હિત માટે, પોતાના લાભ માટે પ્રયત્ન તો કરે, પ્રયત્ન કરવો જ જોઈએ. હા, વ્યવસ્થિત. ઘણા બધા મહાત્માઓ સમય સમય એવો પ્રશ્ન પૂછે છે કે કુદરતના કાયદાઓ કયા કયા છે. કુદરતના કાયદા કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ના હોય. શું ના હોય? એ અનુભવી પુરુષના મુખેથી જે નીકળે તે કુદરતના કાયદા. અનુભવી પુરુષના મુખેથી જે કુદરતી નીકળે, સૈદ્ધાંતિક, એ કુદરતના કાયદા. એટલે એક જ સરખા ના હોય વાક્યમાં. શું ના હોય? એનો મર્મ એક જ હોય પણ શબ્દમાં એક સરખા ના હોય, કારણ કે કુદરતી કાનૂન કોઈ બનાવેલા નથી. સમજાય છે? 24 તીર્થંકરો જે ભાષા બોલે આ જગતને સમજાવવા માટે કુદરતી કાનૂનને આધાર જ હોય. સમજાય છે? પણ બધાની ભાષા જુદી જુદી હોય, એકબીજાની કોપી હોય, એકબીજાના વાક્યો એઝ ઇટ ઇઝ હોય નહીં. સમજાય છે? શ્રીમદ રાજચંદ્ર પણ બોલે, દાદા ભગવાને બોલે, ભૂતકાળમાં જેટલા પણ અનુભવી જ્ઞાની થઈ ગયા એ એક જ વાતને સમજાવવા પ્રયત્ન કરતા હોય. સમજાય છે ને? પણ એમાં સ્ટાન્ડર્ડ શબ્દ ના હોય, જે આપણે વ્યવહારની અંદર જે નીતિ નિયમો જે હોય છે સ્ટાન્ડર્ડ, એવું કુદરતી કાનૂનમાં ના હોય. એટલે જે અનુભવી પુરુષોને જે રીતે અનુભવમાં આવે એ જ રીતે વ્યક્ત કરે. સમજાય છે? આપણે આપણી ભાષામાં સમજી લેવાનું સિદ્ધાંતિક એને. સમજાય છે? એટલે કુદરતી કાનૂન કોઈ જગ્યાએ હોય નહીં, કોઈ ચોપડીમાં ના હોય. આ તો સાહેબ એમ તો વિચાર કરો કે આ છેલ્લા 20 વર્ષથી અમે બોલીએ છીએ કુદરતી કાનૂન, તે હવે બધા ભૂલતા થયા. નીતે પહેલા તો એક જ વાક્ય, એક જ શબ્દ હતો, વ્યવસ્થિત. શું કીધું? કઈ પણ થાય તો કે વ્યવસ્થિત. મેં કીધું ભાઈ વ્યવસ્થિત એ તો જવાબ છે, રીત જોઈએ. શું જોઈએ? રીત જોઈએ. રીત છે ત્યાં પ્રયોગ છે. ખ્યાલ આવ્યો? અને જો શબ્દનો ઉપયોગ કરો છો તો પ્રયોગ નથી, રેડીમેડ છે. એ રેડીમેડ શબ્દની ઇફેક્ટ થાય નહીં, ધીમે ધીમે મિકેનિકલ થઈ જાય. શું થઈ જાય? જે પ્રક્રિયામાંથી પસાર થાવ પ્રયોગમાંથી, એનું રિઝલ્ટ વ્યવસ્થિત કહેવાય. શું કહેવાય? એટલે તમે આખો જ્ઞાનનો ઉપયોગ કર્યો કોઈ પણ સંજોગોમાં, એનું રિઝલ્ટ શું? તો કેવું? વ્યવસ્થિત. કારણ કે તમે કોઈને કરતા જોયા નહીં, માટે કોઈને દોષિત જોયા પણ નહીં, અને માટે કોઈના માટે રાગદ્વેષ થાય નહીં. એ જ આપણું વ્યવસ્થિત.
એટલે સંભાવ રે આખી પ્રક્રિયાને શું કહેવાય? વ્યવસ્થિત. સમજાય છે ને? અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું કીધું? એટલે કુદરતી રચનાનો મતલબ આપણે કોઈ વ્યક્તિ સ્વતંત્ર બનાવનારો કે રચનારો નથી. સ્વયંભૂ જન્મે ત્યારથી તે મૃત્યુ થાય ત્યાં સુધીની બધી પ્રક્રિયાઓ એ કેવી છે? કુદરતી રચના છે. કેવી છે એ કુદરતી રચનાને નહીં સમજવાથી આ જગતની અંદર એને એક વ્યક્તિ કરતા દેખાય અને તેથી રાગદ્વેષ થાય છે, દોષિત દેખાય અને રાગદ્વેષ થાય છે. તો કુદરતી રચનાનો ભાગ દેખાય તો કોઈ કરતા દેખાય અને દોષિત ના દેખાય. એક સંભાવ, સંભાવે પ્રક્રિયા નથી, સંભાવે પરિણામ છે. અકરતા દેખવું એનું રિઝલ્ટ શું? તો કે સંભાવ. મને કોઈ અકરતા દેખાય, નિર્દોષ દેખાય, એક સંભાવ. સંભાવ છે નહીં, બીજું કશું નથી. અસંભાવ કેમ ના થયો? મને અજ્ઞાનીને અસંભાવ થયો, એકના ઉપર રાગ ને એકના ઉપર દ્વેષ, કેમ એને એવું થયું? તો કે એને કરતા દેખાયું. એટલે અસંભાવ, અસંભાવથી નવું સર્જન થાય રાગ દ્વેષના કર્મનું. અને અકરતા દેખાયો એટલે શું થયું? સંભાવ રહ્યો એટલે સર્જન થયું. જેટલા જેટલા જ્ઞાનીઓ જે ભાષામાં બોલે અને જે કઈ તમને સમજણ સૈદ્ધાંતિક કે કાને સિદ્ધાંત કહેવાય, તમે તમામ સિદ્ધાંત કુદરત ના ગણાય. કોઈને એટલે મેં કીધું કે કુદરત નો કાનૂન આ જગત માં કોઈ બનાવી ના શકે. તીર્થંકરો ના બનાવે કે રામકૃષ્ણ ના બનાવી શકે, એ અનુભવી શકે ખાલી. શું કીધું? અનુભવી શકે. અને જ્ઞાનીઓ અનુભવી શકે, બનાવી ના શકે. અને અનુભવ ના આધારે જે વાત નીકળે એને કુદરત, એ કુદરતી કાનૂન. હવે સમજી ગયા? આ બધું આગળ બોલેલા જ છે. હવે કે આ જગતમાં એક પણ વ્યક્તિ કુદરતી કાનૂન બનાવી શકે નહીં. એટલે કુદરતી કાનૂન સનાતન હોય. કેવા હોય? અને સનાતન કાનૂન નો કોઈ બનાવનારો ના હોય. કોઈ કોઈ બનાવનારો હોય તો એને સનાતન કહેવાય નહીં. કહેવાય નહીં, વિનાશી કહેવાય. કારણ કે બનાવ્યો મીન્સ એની ઉત્પત્તિ થઈ, તો એનો અંત પણ હોય. કુદરતી કાનૂન તો કેવા છે? સનાતન. ઉત્પત્તિ નહીં અને અંતે નહીં, કાયમ ના હોય. સતયુગ હોય કે કળિયુગ હોય, કાનૂન ના બદલાય. કુદરતી રચના, કુદરતી અવસ્થાઓ બદલાય બધી કાળક્રમ ને આધારે. પહેલો આરો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ સતયુગ કળિયુગ બધું કહીએ છે ને, એ બધું પણ કુદરતી રચના નો ભાગ જ છે. શું છે? કુદરતી રચના. અને બધું નિયમસર છે. કેવું છે? પણ કુદરત ના નિયમ ને આધીન, સરકારના નિયમ ને આધીન નહીં, કુદરતના નિયમ ને આધીન. એકાદું ઉદાહરણ આપીને સમજાવો ને કુદરતી કાનૂન નું. હે? એકાદું ઉદાહરણ આપીને સમજાવો ને કુદરતી કાનૂન નું. કુદરતી કાનૂન એટલે શું? તો કે છે કે આપણે જન્મ્યા, આપણને માતા પિતા મળ્યા, કોણે નક્કી કર્યું કે આ તમારા માતા અને પિતા? કોણે નક્કી કર્યું? કુદરતે. કુદરતે નક્કી કર્યું. આપણી પસંદગી છે? જન્મતાની સાથે ભાઈ બહેન મળ્યા, કોણે નક્કી કર્યા? કુદરતે. કુદરતે આપણી ચોઈસ જ નથી, કારણ કે પરિણામ છે. શું છે? પરિણામમાં બધું ફરજિયાત હોય. એ તો આપણને એવું લાગે છે કે વાઈફ કે હસબન્ડ મારી ચોઈસ છે, પણ ચોઈસ છે એ કુદરતી રચના જ છે. જેની સાથે હિસાબ હોય એની સાથે જ સેટ થાય. શું કીધું? બીજાની સાથે ના થાય. સમજાય છે? એટલે ઘણા છોકરા છોકરીઓ મારી પાસે આવે, પછી એના મા બાપ લઈને આવે કે સ્વામીજી હવે ઉંમર થઈ ગઈ, છોકરા છોકરીઓ ખોલીએ છે પણ મેર પડતો નથી, બે વર્ષ, ત્રણ વર્ષ, અઢી વર્ષ થઈ ગયા. કીધું શું કરીએ? કે છે થોડું મા બાપને ચિંતા થાય ને. ઘણા છોકરાઓ છોકરીઓ ને જોઈએ, છોકરીઓ છોકરાઓ ને જોઈએ પણ કઈ મેળ પડે તો કે શું કરીએ? મેં કીધું જુઓ, કુદરતે તો આ બંને જન્મ્યા ને છોકરો કે છોકરી એ પેલા નક્કી થઈ ગયું છે ક્યાં હસબન્ડ વાઈફ કોણ થવાના છે. આ ફક્ત ટાઈમ ખૂટે છે. શું ખૂટે છે? ટાઈમ ખૂટે. જે દિવસે એનો હિસાબ ડ્યુ થયો હોય હસબન્ડ વાઈફ તરીકેનો, તે દિવસે પેલો અમેરિકાથી આવે, દસ છોકરીઓ જુએ, એકેને પસંદ ના કરે, હવે નક્કી કરે કે અમેરિકા હું ત્રણ દિવસ પછી પાછો જવાનો, ને છેલ્લે ત્રણ દિવસ બાકી હોય ત્યારે છેલ્લા દિવસે પેલો લઈને આવે કે ભાઈ આ એક છોકરી તો જો, પેલો કે ના હવે નક્કી કર્યું કે નેક્સ્ટ ટાઈમ, પેલો કે જો આમ શું વાંધો છે,
જેવું જોવે નક્કી કરે વિવાહ કરી લગ્ન કરી જતા રહે. કારણ કે હિસાબ હિસાબ છોડે નહીં. હિસાબ એટલે કુદરત હવે નક્કી કરાવશે કે ભાઈ તું ભલે અમેરિકા જાય પણ હવે શું કહીશ કે હું આનો હસબન્ડ છું એ બિલીફ સાથે તારે જવાનું. આ શરૂ થઈ ગયો હિસાબ. શું કીધું? અને પેલી ભલે હસબન્ડ હોય તો કીધું કે મારો હસબન્ડ અમેરિકા જાય એમ કે, કારણ કે લગ્ન થઈ ગયા હવે હિસાબ શરૂ થઈ ગયો. એટલે કુદરત હોય એનો ટાઈમ એની સ્પેસ એ ક્યારે ચૂકે સમજાય છે ને? એટલે એક્ઝેક્ટલી એના ટાઈમે થાય. સામાન્ય રીતે બુદ્ધિગમ્યથી આપણને ચિંતા થાય કે આવું કેમ થશે, ક્યારે થશે, કેવી વ્યક્તિ મળશે, સારી મળશે કે નહીં, પરિવાર કુટુંબ વગેરે વગેરે. પણ કુદરત તો કહેશે કે ભાઈ તમે જેવી એક્ઝામ આપી છે ને એવું રિઝલ્ટ આવવાનું છે, એમાં આજે કશું ચાલવાનું નથી. સમજાય છે ને? ગમે એટલા પ્રયત્ન કરો આજે ચાલવાનું નથી કોઈનું. સમજાય છે? હા, આપણે જન્મ્યા પહેલા આખા જીવનનો હિસાબ લખાઈ ગયો. એ જ નહીં સાહેબ, એટલે કુદરતી કાનૂનને જાણવા, સમજવા અને દ્રષ્ટિમાં ફિટ કરવા અને પછી સંજોગોમાં એ દ્રષ્ટિનો ઉપયોગ કરવો. સમજાય છે? તો જ આપણને આ કુદરતી કાનૂનનો લાભ થાય. માત્ર જાણવાથી નહીં, જાણવા સમજવા દ્રષ્ટિમાં ફિટ કરવા પછી ઉપયોગ કરવાનો. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી દ્રષ્ટિમાં કુદરતી કાનૂન ફિટ થઈ ગયો એટલે ઓટોમેટિક બધું તમને કુદરતી કાનૂન પ્રમાણે દેખાય. સમજાય છે ને મારી વાત? બસ શું કરવાનું? એટલે આપણને એવું લાગે ખરું લૌકિક દ્રષ્ટિએ કે આપણે શાંત રહીએ, ઝઘડીએ નહીં. ઘણા બધાને આવો અનુભવ થાય છે કે દાદા ભગવાનનું જ્ઞાન લીધા પછી પહેલા હું ઝઘડી પડતો હતો વાઈફ સાથે કે હસબન્ડ સાથે કે પડોશી સાથે કે ભાઈ સાથે કે પાર્ટનર સાથે, હવે હું નથી ઝઘડતો કે ઓછું ઝઘડું છું. એવું બધાને લાગે ખરું પણ આ પુરુષાર્થ નથી, આ પરિણામ જ છે. પણ આ સમજાય જે દિવસે માણસ દારૂ પીવાનો હોય, શરૂઆત કરવાનો હોય, ત્યારે બધા સંજોગો એને એવા મળી જ આવે. શું કીધું? કારણ કે કુદરતે એનો ટાઈમ ડ્યુ કર્યો છે એટલે સંજોગો તો આપો આપણે ને, તો રિઝલ્ટ આવે ને. અને જે દિવસે એને દારૂ પીવાનું બંધ કરવાનું હોય, ભલે ને પીધા પછી લોકો 5 વર્ષ સુધી લોકો ટોક ટોક કરતા હોય, ઘરવાળા બહારવાળા બધા, પણ બંધ કરે નહીં. પણ જયારે બંધ થવાનો ટાઈમ હોય, ડ્યુ ડેટ હોય એની, ક્લોઝિંગ સેરેમની, તે વખતે સંજોગ એવા આવે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ સંન્યાસી, કોઈ સજ્જન મળે, એની વાત સાંભળે અને નક્કી થાય અને બંધ કરે. પણ આ પીવે છે તે પરિણામ અને બંધ કરે છે તે બેમાંથી એક કે પુરુષાર્થમાં જતું નથી. લૌકિક ભાષામાં પુરુષાર્થ કહેવાય. જન્મથી મોત સુધીના બધા ફળાદેશો જીવ માત્રના જન્મ્યા પહેલા સુનિશ્ચિત થઈ ગયા છે. જે બને એ આપણે સ્વીકારી લેવાનું થયું, એનો મતલબ એવો છે આપણા માટે સ્વીકારવાનું, સામે વાળા માટે નહીં, આપણા માટે જ. આપણા માટે આપણે ઉકેલ લાવવો હોય તો સ્વીકારવું, ઉકેલ લાવો ના હોય તો ના સ્વીકારવું. તો ખાતું ચાલુ રહે આપણે એકાઉન્ટ. હા, કવિરાજ નું પદ છે ને, આવે છે તે સ્વીકારી લો દુનિયા થમશે. શું કે છે? આવે તે સ્વીકારી લો દુનિયા થમશે. આવે છે તે સ્વીકારી લો તો દુનિયા તમારી થમશે. આ બારી દુનિયા નહીં આથમે, તમારી એકલા ની આથમશે. દુનિયા એટલે લોકો આ સમજે છે, દુનિયા એટલે તમારી દુનિયા. રામકૃષ્ણ માહીર બધા ગયા, દુનિયા તો ચાલવાની, વ્યક્તિગત દુનિયા આખી જાય, એટલે તમારા જે એકાઉન્ટ છે એ બધા ક્લોઝ થઈ જાય.
તમારી દુનિયા રાગ દ્વેષ ની કર્મો ની સમાપ્ત થઈ ગઈ. આ તો દુનિયા ચાલતી જ રહેવાની છે, એ બંધ થવાની. જગત શબ્દ વાપર્યું છે, જગત એટલે આ બહારનું જગત ને સમજે. મનોવચન કયા જગત છે એ વસ્તુ એટલે સમજાય નહીં ને, સમજાય નહીં એટલે ત્યાં સુધી. કારણ કે એને પહેલેથી આ પાંચ ઇન્દ્રિયોથી બહારનું અનુભવવાની ટેવ છે. આ મન વચન કાયા એ પહેલું જગત છે. આ ના હોય તો આ બહારનું જગત કેવી રીતે હોય? આપણા માં ના હોય સવાલ. આ છે તો બહારનું જગત છે. માં બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાલા, મિત્રો, સાધનો, સંપત્તિ, સંબંધો બધું કયા આધારે છે? આ એકડો છે તો ને, એકડો છે. પણ આ જ ના હોય તો કશું નહીં. હા, આ જગત છે તો આ જગત, આ બહારનું જગત એનો હિસાબ પૂરા કરવા માટેનું નિમિત્ત છે. પણ આ ના હોય તો કશું નહીં. જીવતા હોય ત્યાં સુધી કિંમત છે. શું કીધું? જીવતા હોય ત્યાં સુધી, પછી કોઈ કિંમત નથી. ખ્યાલ આવે ને? જીવતા હોય, પથારીમાં હોય, ખાટલામાં હોય, બહુ વેદના થતી હોય તો ઘરવાળાને દયા આવે. શું આવે? ભાઈ હાંચવીને એમને ફેરવો, ઉચકો વગેરે વગેરે, હાથ પગ હલાવો, એમના શરીર એમનું ફેરવો, તો જરા સાચવીને ફેરજો, એમને તકલીફ પડે નહીં. નહીં પણ જેવું મરી જાય, શું થઈ ગયું? પછી એને સીધું મળદું કહેવાય. શું કહેવાય? જીવતા હોય તો એક ટાંકણી અડકાડે તો એ બધા ગુઆમ કરે કે આવું કેમ કરો છો. અને જેવો પ્રાણ જતો રહ્યો, બાળી નાખો તો ફરિયાદ નહીં. અહીની કોર્ટો એક્સેપ્ટ કરે. શું કીધું? કેવો કુદરતની રચના છે. એટલે આમ એનું કારણ શું હશે? જીવતા હોય ત્યાં સુધી ભાવ બધે નહીં બાજુ. જીવતા હોય ત્યાં સુધી ચેતન હોય ને, ચેતન છે એટલે લાગણી છે. એટલે એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું કે જ્ઞાની પુરુષોની પણ લાગણી હોય ઉદય કર્મને આધીન. કેવી? પણ જીવે ત્યાં સુધી હોય, બીજી સેકન્ડ થી ના હોય. જેવું એક્સપાયર થઈ ગયો ને, બીજી સેકન્ડ થી ના હોય. કારણ કે સ્વીકાર કરે છે હવે કે હવે આ ફાઇલ નું શું થઈ ગયો? ક્લોઝ થઈ ગઈ મારી આ અવતાર પૂરતી આ ફાઇલ શું થઈ ગઈ? ક્લોઝ થઈ. હવે એના માટે દુઃખ વ્યક્ત કરવાનું કે રોવાનું ખ્યાલ આવી ગયો ને, યાદ કરવાનું કે કોઈ ફેરફાર થવાનો નથી. એટલે પછી જ્ઞાની પુરુષ ના પ્રયત્નો જીવતા હોય ત્યાં સુધી હોય. ક્યાં સુધી હોય? જીવતા હોય ત્યાં સુધી હોય. પછી બીજી સેકન્ડ ને કશું ના હોય. સમજાય છે? અમારા ફાધર બીમાર હતા, છેલ્લા 4-5 મહિનાથી દવાખાનામાં હતા, પણ છેલ્લા 15 દિવસ તો સળંગ દવાખાનામાં રહ્યા. તો અમે 15 દિવસ સુધી રોજ સાથે હતા. એમની કન્ડિશન સારી નથી એટલે, અને આપણાથી જેટલો પ્રયત્ન થાય એમનું સારું કરવા માટેનો, તો સારું થવા માટે એ બધો પ્રયત્ન સમય સંજોગોને આધીન કર્યો. પણ જેવા એક્સપાયર થઈ ગયા પછી કશું જ નહીં. એકદમ સામાન્ય વ્યક્તિ કેવા આપણે, કે આ દુઃખનો પ્રસંગ છે, દર્દનો પ્રસંગ છે, કોઈને ગુમાવવાનો પ્રસંગ છે, એવી કોઈ બિલીફ નહીં, બિલકુલ નહીં. એટલે આ તો લૌકિકમાં કેટલાક ને જરા અજુગતું લાગે, પણ અમને આંખમાં આંસુ નહીં. હું ત્યાં જ બેઠેલો, આખી રાત બેઠેલો. રાતે એક્સપાયર થઈ ગયા, સવારે છેક કાઢ્યા હતા. પણ કશું, સગાવાલા બધા રડે, બહેનો બધાએ રડે, બધાએ રડે પોતપોતાની રીતે. હું ત્યાં શાંતિથી બેઠો હતો, તો કુદરતી કશું થાય નહીં. અંદર સમજણ એક જ વસ્તુ કે હવે હિસાબ પતી ગયો, હવે ખાલી આ બાળવાની પ્રક્રિયા કરવાની છે, હવે લાગણી નથી કશું. દશાનું પરિણામ છે, દશા જ હોય ને, જ્ઞાન દશાથી જ આવું થાય ને. જ્ઞાનીઓને આવી દશા હોય એમ કહું છું. એમને પછી રોગ કકડાટ આવું કશું હોય નહીં. દાદા ભગવાન ને કેવું હતું, એમનો દીકરો ને દીકરી મરી ગયા ને પહેણાવે છે. સમજાય છે કે મહેમાન આયા હતા ને, એમના માટે શોક નતો. શું નતો? હિસાબ પતી ગયો. એટલે એ જ્ઞાનીઓની દશા હોય. આવો કદાચ બહાર સંજોગ આવે કે ના આવે, પણ એમની દશા આવી હોય. સમજાય છે? હોય ત્યાં સુધી જ પ્રયત્ન હોય એમનો. શું છે?
હોય ત્યાં સુધી પ્રયત્ન, પછી કશું જ નહીં. બીજી સેકન્ડ ને કઈ જ નહીં. ડોક્ટર કે પતી ગયું, પછી કશું જ નહીં, એન્ડ થઈ ગયો. હિસાબ નો શું થઈ ગયો? સ્વામીજી, અમારો તો એવો નહીં, હું પૂરે ને એક્ઝેક્ટ, એટલે અમારે કેવી રીતનો પુરુષાર્થ કરવાનો? આપણે એટલે એટલે જ્ઞાનમાં રહેવા જ પ્રયત્ન, જ્ઞાનનું પરિણામ જ આ આવે. એમની શોકમાં હોય આપણો જીવ, ત્યારે આપણે શું છૂટું પાડવાનું કે પ્રાર્થના કરવાની કે કેવી રીતનું છૂટું કરવાનું? એમ છૂટું પાડવાનું એવું નહીં, આપણે સમજવા પ્રયત્ન કરવાનો કે આ જે વ્યક્તિ સાથે આપણે હિસાબથી જોડાયા હતા એ વ્યક્તિનો સાથેનો હિસાબ હવે સમાપ્ત થઈ ગયો. પણ એ તો પૂર્વભાવમાં આપણે એવા બીજ લઈને ના આવ્યા હોય, એટલે એક્ઝેક્ટ એવું તમારા જેવું તો ન જ આવી ન ઉભું ને. પણ સમજાય તો ખરું ને આપણને? હા, એટલે સમજણમાં અંદરથી હોય. હા, એટલે આપણે આપણે અંદરનું જે અંતસ્કરણ છે, જે પ્રતિષ્ઠિત આત્મા જેને કહીએ, એમાં સમજણ આપણે એક્ઝેક્ટલી જ્ઞાનની આપવાની છે કે હવે જે વ્યક્તિ સાથેનો હિસાબ હતો કર્મનો ઋણાનુબંધ એ સમાપ્ત થઈ ગયો. હવે એને યાદ કરવાથી, એને એમના માટે રોવાથી કે કંઈ પણ કરવાથી સંજોગો બદલાવાના નથી. કરવું હોય તો ખાલી એટલું કરવું છેલ્લામાં છેલ્લું કે ભાઈ હે અંતર્યામી પરમાત્મા, આ વ્યક્તિ જે આ વ્યક્તિના જીવનનો જે અંત આવ્યો એની સાથે મારા કર્મના જે કંઈ પણ હિસાબો જાણે અજાણે બંધાયા હોય એમાંથી હું એને મુક્ત કરું છું, અને તે જીવનો શુદ્ધાત્મા જ્યાં હોય ત્યાં એની એને માધેલા મારી સાથેના કર્મોમાંથી મને મુક્તિ આપે એવી હૃદયથી હું અંતર્યામી પરમાત્મા પ્રાર્થના કરું છું. આપ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. હિસાબોમાંથી મુક્તિ આપી શકાય. શું કહેવાય? એક ભાવ વ્યક્ત કરીએ છીએ કર્મોના જે હિસાબો બંધાયા હોય આપણા, એમાંથી આપણે એને મુક્તિ આપીએ અને એ પણ આપણને મુક્તિ આપે. સમજાય છે ને? બીજું કશું થાય એટલે આમ પ્રતિક્રમણ જ કહેવાય ને. હા, પણ પ્રતિક્રમણ એટલે આવું એક એક વ્યક્તિગત કે ટ્રાન્ઝેક્શન જોવાની જરૂર નથી. માસ માસ લાગણી જેવું થાય તો એટલે સાયન્સ એવું હશે એની અંદર મેં કે લાગણી થી લાગણીના પરસ્પર પરમાણુ એકબીજાના, હા, એ લાગણી એમને પરિણામ સ્વરૂપે હોય. લાગણી એમની જીવતી ના હોય. જ્ઞાનીઓને લાગણી જીવતી ના હોય, જ્ઞાનીઓને લાગણી પરિણામ સ્વરૂપે હોય. જ્ઞાનીઓને લાગણી ના હોય જીવતી, જીવતું હોય કરુણા. શું હોય? કે આ જીવ કેમ કરીને કર્મના બંધનમાંથી છૂટે, માત્ર દુઃખમાંથી નહીં તમામ પ્રકારના કર્મોના બંધનમાંથી કેમ છૂટે એવું જ્ઞાન, એવું દર્શન, એવું ચારિત્ર, એવી દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય એવી ભાવના હોય. ના ના, લાગણી કે દયા જીવતી ના હોય, પરિણામ સ્વરૂપે હોય. સમજાય? જે આપણે ઉદાહરણ આપ્યું ને કે ધારો કે એને પડખું ફેરવે તો કે સાથી ફેરવું જો વાગી ના જાય, આમ ના થાય, એ જે લાગણી હોય, એ જે લાગણી એ જે પરસ્પર એકબીજાની જોડે જે બંધાયેલી છે એટલે એ પણ પરસ્પર પ્રભાવ ના આકર્ષણ થી જ હશે ને? હા, એ પરિણામ સ્વરૂપે છે. પરિણામ સ્વરૂપે છે. પરિણામ સ્વરૂપે છે એ પુરુષાર્થ સ્વરૂપે ક્યારે થઈ જાય? તો કે પરિણામ વાળા ભાગ સાથે પુરુષાર્થ વાળો ભાગ જોડી જાય ત્યારે લાગણી જીવતી થઈ જાય. અને લાગણી જો પરિણામ વાળો ભાગ ને પુરુષાર્થ વાળો ભાગ જુદો રહે તો એ લાગણી પરિણામ સ્વરૂપે કહેવાય, એટલે ડિસ્ચાર્જ કહેવાય. ને શું કહેવાય? લાગણી ખરી પણ ડિસ્ચાર્જ એ જીવતી નથી, એટલે નાટકીય કહેવાય. કેવું? નાટકીય. નાટકીય એટલે નાટક કરવાનું નહીં. નાટકીય એટલે કે કરનારો અને જાણનારો બે જુદા રહે એ અવસ્થાને નાટક કહેવાય. શું કીધું? કરનારો અને જાણનારો એ બંને જુદા, એ અવસ્થાને નાટક કહેવાય. અને કરનાર અને જાણનાર એક થાય તો એ જીવતું કહેવાય. સમજાય છે? નાટક એટલે નાટક કરવાનું નથી. લોકોને કીધું કે દાદા ભગવાન કીધું નાટક કરવાનું. જ્ઞાની ની ભાષા છે ને સમજમાં ના આવે આપણને, એ પ્રેક્ટિકલમાં મૂકો તો જ ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. માત્ર એમના શબ્દોનો જો મિનિંગ કરવા જાઓ તો તમે ફેલ જાઓ. હમણાં જ એક ભાઈએ એક ભાઈએ હમણાં લંડન થી હમણાં ફોન કર્યો અને પ્રશ્ન પૂછ્યો. એમને મને કે સ્વામીજી
દાદા ભગવાને એક સૂત્ર છે, એમનું સૂત્ર છે, આપતા સૂત્ર એ કહે છે કે રાગથી બાંધેલું એ દ્વેષથી ઉકેલવું પડશે, અને દ્વેષથી બાંધેલું એ રાગથી ઉકેલવું પડશે. આ કેવું કે છે, સમજાય છે? રાગથી બાંધેલું દ્વેષથી ઉકેલવું તો નિવેડો આવશે, અને દ્વેષથી બાંધેલું રાગથી ઉકેલો તો નિવેડો આવશે, એટલે બેલેન્સ થશે. એટલે પેલા ભાઈ તો મુશ્કેલી મુકાઈ ગયા સમજવામાં કે મારે કોઈ પાસે રાગ હોય તો દ્વેષ કરવાનો, અને કોઈના મારે દ્વેષ હોય તો રાગ કરવાનો. એટલે ભાઈ ગોથું કહી ગયા કે અમને ગેર નથી બેસતી. શું કે છે? સમજાય છે દાદા? ભગવાન નું સૂત્ર છે, પણ સૂત્ર સમજાય નહીં ને. શબ્દ નો અર્થ કરવા જાવ તો ફેલ જાવ. તમારું દર્શન સિદ્ધાંતિ કોઈ તો જ તમને વાત પકડાય, એ તો પકડાય જ નહીં. તો કે છે એ ભાઈ કે છે, હું 3 દિવસથી આ વાક્યમાં મથાવણ કરું છું, પણ મને સમજણ પડતી. મેં 2-4 જણને ફોન કરીને પૂછ્યું ખરું, પણ બધાએ ગોળ ગોળ જવાબ આપવા મને કઈ સેટ થયું નહીં. આમ ગેટ ના બેઠી મને કે એમનો જવાબ બિલકુલ સિદ્ધાંતિ ક્લિયર કટ છે એવું સમાધાન ના. એટલે મેં આપને પૂછ્યો કે છે, એટલે મેં કીધું કે દાદા જ્ઞાની પુરુષ બહુ સિમ્પલ કહેવા માંગે છે કે રાગ ઉપર રાગ ન કરવો એનું નામ દ્વેષ, અને દ્વેષ ઉપર દ્વેષ વાળા વ્યક્તિ સાથે દ્વેષ ન કરવો એનું નામ રાગ. વાહ વાહ બ્રહ્માંડ વાહ. સમજાય છે? બધા એમ માર ખાય છે. એટલે દ્વેષ એ પરિણામ સ્વરૂપે છે, એમાં પુરુષાર્થ રૂપે દ્વેષ ના કરવો એનું નામ રાગ, ને રાગ ના ઉદયમાં પુરુષાર્થ રૂપે રાગ ના કરવો એનું નામ દ્વેષ. રાગ ઉપર રાગ ના હોવો તે જ દ્વેષ કહેવાય, ને દ્વેષ વાળા માટે દ્વેષ ન હોય તે જ રાગ. સમજાય છે મારી વાત? સરસ વાત છે, સૈદ્ધાંતિક વાત છે. એટલે દ્વેષ ઉપર દ્વેષ ના થાય માટે ઉકેલ આવે, દ્વેષ વાળા ઉપર દ્વેષ ના થાય, રાગ વાળા ઉપર રાગ ના થાય. આપણે દ્વેષ વાળા સામે દ્વેષ જ થાય. હા, રાગ વાળા સામે. એટલે બહાર નો દ્વેષ અને અંદર નો દ્વેષ બે ભેગું થઈ જાય ત્યારે જીવતું થઈ જાય. એમ બહાર નો રાગ અને અંદર નો રાગ એક થાય ત્યારે જીવતું થઈ જાય. બહુ સરસ આ વાત છે. પણ રાગ ઉપર રાગ ના થવો તે જ દ્વેષ, અને દ્વેષ વાળા ઉપર દ્વેષ ના થવો તે રાગ. એટલે દ્વેષ પરિણામ માં હોય, પણ પુરુષાર્થ માં દ્વેષ હોય એમ. પરિણામમાં રાગ હોય પણ પુરુષાર્થમાં રાગ હોય. પુરુષાર્થ ના પરિણામ ભેગું થઈ જશે ત્યાં જ માટે. એટલે આ આ વસ્તુની ગેર બેઠી નહીં એમને. પછી હવે કીધું કે આજે મને બરાબર ફિટ થઈ ગયા છે. એટલે કે હવે આ કેવી રીતે સમજાય? આ આ વાત સમજાય કેવી રીતે? સમજાય ગમે એટલી ચોપડીઓ વાંચો પણ સમજાય. દ્રષ્ટિ ક્યાંથી લાવો? શબ્દો તો લાવો, લખાણ બરાબર છે, પણ એ શબ્દો ને સમજવાની દ્રષ્ટિ ક્યાંથી લાવો? અને માટે પ્રત્યેક અનુભવી જ્ઞાની પુરુષો, પ્રત્યેક અનુભવી જ્ઞાની પુરુષ, શું કહું છું? પ્રત્યેક અનુભવી જ્ઞાની, પ્રત્યેક અનુભવી જ્ઞાની પુરુષો નો એક જ મત છે આ બાબત માટે કે અમારા ગયા પછી સજીવન મૂર્તિ કે અનુભવી પુરુષ ને ખોળ જોડો. અમારા વાક્યો તમને કામ લાગશે, કારણ કે તમારી પાસે દ્રષ્ટિ નથી ને. શું નથી? હવે તમે અમારું વાંચવા જશો તમારી દ્રષ્ટિથી બધું ઊંધું થઈ જશે. એટલે રાગ વાળા રાગ ઉપર દ્વેષ કરે, એ દ્વેષ વાળો દ્વેષ ઉપર રાગ કરે, તો શું થાય? પછી ઊંધું થઈ જાય. પછી કે દાદા ભગવાને કીધું આની અંદર પણ સાહેબ, રાગ વાળો અને દ્વેષ વાળો એ કોણ? એ આમાં જે તમે રાગ વાળો અને દ્વેષ વાળો કહો છો, હા, રાગ વાળો સંજોગ કોઈના ઉપર આપણને રાગ હોય એ સંજોગ, અને કોઈના ઉપર દ્વેષ હોય એ સંજોગ. આ બંને સંજોગો જે ઉકલી રહ્યા હોય ત્યારે રાગ વાળા સંજોગમાં અંદર થી રાગ ના કરવો, અને દ્વેષ વાળા સંજોગમાં અંદર થી દ્વેષ ના કરવો. સમજાય છે? સમજાવું. આ કહેવામાં બહાર તો રાગ ને દ્વેષ ઉકલતા છે, એ ફરજિયાત ભાગ છે. કેવો છે? એમાં કશું કરવાનું નથી, એને જોવું અને જાણવું, અને કરી શકીએ એમ પણ નથી. પણ અંદર જે જીવતો ભાગ છે પુરુષાર્થનો, પ્રતિષ્ઠાત્માનો, એ રાગ વાળા સંજોગોમાં રાગ ના કરે, અને દ્વેષ વાળા સંજોગોમાં દ્વેષ ના કરે, એ આપણો પુરુષાર્થ. સમજાય છે ને? તો તમારું એકાઉન્ટ ક્લોઝ થઈ જાય.
ખાતું બંધ થઈ જાય, સમજાય છે? પેલા ભાઈ ને પૂછ્યું તું કઈ? હા બોલો. આ જ્ઞાન ની સમજણ હોય અને હિસાબ નો થયો, પણ છતાં લોક સંગત ના દેખાવો કરતા હોય છે. લોક સંજ્ઞાને આધારે દેખાવો કરે કે ના કરે, પણ આપણે સમજવાનું કે દેખાવો કરવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે નથી. એક શબ્દ બોલવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે નથી, છતાંય હું પોતે જાણી જોઈને એટલે કે આશયપૂર્વક હું કપટ કરતો હોઈશ તો એ જવાબદારી મારી થાય. કુદરત છોડશે, સમજાય છે? ખોટી વસ્તુ આજે મારી પાસે અનુભવ જ્ઞાન ન હોય અને હું અનુભવ જ્ઞાન છે એવું કહું તો જવાબદારી મારી આવે, તમારી ના આવે, સમજાય છે? અને અનુભવ જ્ઞાન ન હોવા છતાં હું સત્સંગ કરું તો એ જવાબદારી મારી આવે. તમારાથી સત્સંગ ના કરાય અનુભવ વગર, સ્વાધ્યાય કરાય. શું કરાય? કે ભાઈ રાજા ભગવાન આવું કે છે એ હું રજૂઆત કરું છું, તમે સમજવા પ્રયત્ન કરો અને હું સમજવા પ્રયત્ન કરું છું, હું જે કઈ સમજ્યો છું એ તમને સમજાવું છું, પણ એ છેલ્લમ છેલ્લું છે એવો મારો અનુભવ નથી, કદાચ હું ખોટો પણ હોઈ શકું. એટલે સ્વાધ્યાય કહેવાય. શું કહેવાય? સમજાય છે? પણ એને અનુભવ જ્ઞાન છે એ બોલી શકે, કારણ કે પોતાનું મૌલિક છે. શું છે? અને એ બોલે છે ત્યારે જવાબદાર છે કે એક પણ વાક્ય જો ખોટું જશે લોકોની સમક્ષ એની જવાબદારી મારી છે. સમજાય છે? જયારે સ્વાધ્યાય કરનારની જવાબદારી ના હોય. સ્વાધ્યાય કરનારો કરેક્શન કરી શકે ને, પણ અનુભવી જ્ઞાની પાસે કરેક્શન કરી શકે, એ કરેક્શન કરી શકે, પણ સ્વાધ્યાય વાળો સ્વાધ્યાય કરતો હોય તો જવાબદાર ના કહેવાય. પણ સ્વાધ્યાય અનુભવી બિન અનુભવી વ્યક્તિ સ્વાધ્યાયની જગ્યાએ સત્સંગ કરે તો જવાબદાર છે. સત્સંગ એટલે ઓથોરાઇઝ પર્સન કહેવાય. શું કહેવાય? તમે જે બોલો એને લોકો ફોલો કરવા પ્રયત્ન કરે છે, અને એમાં જો તમારું અનઓથોરાઇઝ સ્ટેટમેન્ટ હોય અને એ ઓથોરાઇઝ માને દશા શું થાય? એની એના માટે જવાબદાર કોણ? પોતે જ ને. એટલે સર દાદા કીધું છે કે કસાય સૌ પ્રવૃત્તિ કરે કે નરકે જવાની નિશાની છે, ને જૈન આચાર્ય ને કીધું હતું. એટલે આગમમાં કીધેલું છે, જૈન આગમમાં કીધેલું છે કસાય સહિત ની પ્રણુપરા એ નરકે જવાની નિશાની છે, એટલે કીધેલું છે. એટલે કીધું સ્વાધ્યાય થાય. શું થાય? સત્સંગ ના થાય. સત્સંગ ઉપદેશ દેશના તો હોય નહીં, પણ ઉપદેશ ના હોય, સત્સંગ ના હોય, સ્વાધ્યાય હોય. સ્વાધ્યાયનો મતલબ થાય કે ભાઈ મારી જે કઈ સમજણ છે એ સમજણને હું શેર કરું છું તમારી સાથે, પણ આ મારો અનુભવ નથી. કદાચ આ વાત સાચી પણ હોય, ખોટી પણ હોય, અથવા આની આગળ પણ વાત હોઈ શકે. ખ્યાલ આવ્યો ને? હું મારી સમજણથી કહું છું, મારો અનુભવ નથી. હા, એટલે અનુભવી પુરુષ એની વાણી હોય એ બળ વાળી હોય. કેવી હોય? સ્વાધ્યાય વાળી વાણીમાં બળ ના હોય. શું ના હોય? વિઝન ખુલ્લું ન હોય. ચોપડી કરતા સારું કહેવાય થોડું. શું કહેવાય? ચોપડી કરતા સારું કહેવાય. અને અનુભવી જ્ઞાની પુરુષ ચોપડી ની બહાર નું હોય. શું હોય? ચોપડી નું ના હોય. એટલે તો કીધું અનુભવી એને શાસ્ત્ર જ્ઞાની માં ફેરશું. શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે ને શાસ્ત્ર સમજાવે. અનુભવી જ્ઞાની પુરુષ જે બોલે એનાથી શાસ્ત્ર બને, એ શાસ્ત્ર માંથી બોલે. એટલે ઘણા લોકોને આશ્ચર્ય થાય અમારી વાણીથી. આશ્ચર્ય થાય. શું કીધું? આશ્ચર્ય થાય. પણ મેં કીધું તમને થાય કે ના થાય, અમારો જે અનુભવ છે અમે જગતને કહીએ છીએ એ સ્વીકારે કે ના સ્વીકારે? આ અમારું દર્શન છે, અનુભવ દર્શન. કેવું? એ જગત સ્વીકારે એના માટે નથી, અમે જગતને શેર કરીએ છીએ, સેલ નથી કરતા. એટલે ના સ્વીકારે તો એની સ્વતંત્રતા છે. શું છે? અને સ્વીકારે તો પણ એની. એક મહાત્માએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો આજથી 15-20 વર્ષ પહેલા કે તમારી વાતને કોઈ સ્વીકારે નહીં અને ટીકા ટિપ્પણી કરે તો તમને ખોટું ના લાગે? મેં કીધું કઈ રીતે ખોટું લાગે? રામ વખતે રામને બધાએ ના સ્વીકાર્યા, કૃષ્ણ વખતે કૃષ્ણ ના સ્વીકાર્યા, મહાવીર વખતે મહાવીરને ના સ્વીકાર્યા,
દાદા ભગવાન ભક્તિ દાદા ભગવાન ને બધા ના સ્વીકાર્યા, આજે મને ના સ્વીકારે તો બધાની પંકજમાં આવી ગયો ને, હું તો અરખોટ થઈ ગયો ને, એમાં ખોટું લગાડવાનું પ્રસંગ કે આવે છે, કોઈને સ્વીકારે નથી બધા, એક નવી વસ્તુ નથી, જગત નો સ્વભાવ સ્વભાવ જ છે, કોઈને બધા સ્વીકારે એવું કોઈ કાળે નથી, તીર્થંકરો ના સ્વીકારે તો બીજાની તો ક્યાં વાત રહી, એટલે એવું કોઈ કાળે બનવાનું નથી ને બન્યું નથી અને બનશે નહીં, કે એક વ્યક્તિ હોય એનું કોઈ પણ પોસ્ટ હોય, તીર્થંકર વાસુદેવ પ્રતિ વાસુદેવ કે જ્ઞાની ની પોસ્ટ હોય, પણ એને બધા સ્વીકારે એવું કોઈ કાળે બન્યું પણ નથી ને બનવાનું પણ નથી, બને જ નહીં કોઈ દિવસ, એનું કારણ છે કે કોઈ પણ દિવસ આ કુદરતી રચનાની અંદર જે જીવો હોય એ બધાનું ધોરણ એક સરખું ના હોય, સુના હોય ધોરણ એક સરખું ના હોય, એટલે જેને જે માફક આવે જેનું જે ધોરણ હોય એ ટીચર માફક આવે, એને મારું ધોરણ ચોથી પાસ થઈને પાંચમા લેવલ નું હોય તો મને પાંચમા ધોરણ ના ટીચર મને માફક માફક આવે, મારું સાતમા નું ધોરણ હોય તો સાતમા ના ટીચર માફક આવે, મારું કોલેજ નું લેવલ હોય તો એ માફક આવે, માસ્ટર ડિગ્રી નું હોય તો એ ટીચર માફક આવે, પીએચડી નું હોય તો એ માફક આવે, જય સચિન, પાછળ ખુરશી છે ને, ખુરશી છે ને, જય સચિન, હવે એમ કહેવાય છે ને ઘણા સંતો એમ પણ કહે છે ને ગુરુ ભગવાન તો કે કરેલું તમે જે ખોટા કર્મ કર્યા છે તે અહીંયા જ ભોગવવાના છે, હવે આપણે જે આયુષ્ય લઈને આવેલા હોય એ પરિણામના પૂરતા જ આયુષ્ય આપવું હોય તો પછી આ ભાવમાં તો એને ભોગવવાનું રહે જ ને, પર ભાવમાં જ ભોગવવાનું રહે ને, એ જુદું કહેવા માંગે છે, જ્ઞાનીઓની ભાષા અને શાસ્ત્ર જ્ઞાનીઓની ભાષા જુદી હોય, એ સ્થૂળની વાત કરે છે, આપણે સૂક્ષ્મની વાત કરીએ છીએ, સ્થૂળ એટલે શું કે તમે આજે નોકરી કરો તો પગાર આજે જ મળે, એટલે આ મહિનામાં જ મળે, ડોક્ટર પાસે આજે જાઓ તો રિપેરિંગ આજે જ કરે, આવતા ભાવમાં ના કરે, સમજાય છે, એટલે એ ફળના ફળની વાત કરે છે, શું કરે છે, ફળના ફળ, સમજાય છે તમને, ફળનું ફળ એ પુરુષાર્થનું ફળ નહીં, હા તમે માદા પડ્યા તે કર્મનું ફળ, ડોક્ટર પાસે જાઓ તે કર્મનું ફળ, દવા લો તે કર્મનું ફળ, ને રિપેરિંગ થાય તે કર્મનું ફળ, એટલે આમાં કોઈ જગ્યાએ કોઈનો પુરુષાર્થ, પણ લૌકિકમાં શું લાગે કે માદો પડ્યો અને ડોક્ટર પાસે ગયો પુરુષાર્થ કહેવાય, પછી દવા લીધી એ પુરુષાર્થ કહેવાય, એનું ફળ શું આવ્યું તો કે છે આ રોગ મટી ગયો, પણ એવું છે જ્યાં સુધી તમારો પાપનો ઉદય હોય ને ત્યાં સુધી યોગ્ય ડોક્ટર કે દવા ભેગું જ ના થાય તમને, નાનો તાવ હોય ને તાવ તો એક મહિના સુધી ચાલે, સમજાય છે, અને પેલા ને ફ્રેક્ચર થઈ ગયું હોય તો 15 દિવસ માં મટી જાય, પરિણામ જે ભોગવવાનું હોય તે શાંત આત્મા એ ભોગવી લેવું જોઈએ ને કે કોઈ ની હિસાબ ખરો, પરિણામ ભોગવી લે, પરિણામ ભોગવવું તો ફરજિયાત છે, પરિણામ ક્ષમતા ભાવે ભોગવવું એનું મહત્વ છે, પરિણામ તો ફરજિયાત છે, એ ના ભોગવવો તોય ફરજિયાત છે ને ભોગવો તોય ફરજિયાત છે, એમાં પસંદગી નથી, પણ એ પરિણામ ભોગવતી વખતે જો અંદર સમભાવ રહે તો એ જ્ઞાનીનો કહેલો પુરુષાર્થ છે, નહીતર અસંભાવ તો રહે અજ્ઞાનીઓને, એનાથી નવો સંસાર ઉભો થાય રાગદ્વેષ થઈને, તો પરિણામ તો બધાને ભોગવવાના છે, સમજાય છે, એટલા માટે જ ને કે પરિણામ ભોગવતી વખતે એને એવું લાગે છે પહેલી વસ્તુ કે સામે વાળાને કારણે હું દુઃખી છું એવું લાગે છે, નંબર એક, નંબર બે, આ દુઃખ હું ભોગવું છું એવું લાગે છે, અને નંબર ત્રણ, આ દુઃખ ભોગવી રહ્યો છું એમાં આજનું કારણ જવાબદાર છે એવું એ માને છે, આ ત્રણ ભૂલો છે એની, કેટલી, પહેલું સામે વાળો એને દુઃખ આપે છે એ માન્યતા ખોટી છે, સમજાય છે, બીજું હું ભોગવું છું એ ખોટી છે, કારણ કે શરીર ભોગવે છે, શરીર થી પોતે કેવો છે, જો પોતે શરીર હોય તો એને બાળી નાખ્યા પછી પુનર્જન્મ કેવી રીતે હોય, બોલતા નથી, પોતે શરીર હોય તો એને બાળી નાખે તો પુનર્જન્મ કેવી રીતે થાય, પોતે એનાથી જુદો હોય તો જ થાય ને, પણ માને છે શું કે હું શરીર, એટલે બીજી ભૂલ, અને ત્રીજી ભૂલ કઈ કીધી, ના ના અત્યારની, અત્યારની આજના કારણનું પરિણામ છે,
પેલા ને મેં આમ કર્યું એટલે પેલા એ મને આવું દુઃખ આપ્યું, એવું આપણે માનીએ પણ એ વાત પણ ખોટી છે. દુઃખ ના આપનારો આપણને દુઃખ આપે, આપણે કોઈ દુઃખ ના આપ્યું તો આપણને આપે, ને આપણે સુખ ના આપ્યું તો આપણને સુખ આપે, ના આપે આપે આપે. પુનર્જન્મ નો આખો સિદ્ધાંત હિસાબ જ 100% હિસાબ. આ જગત માં હિસાબ વગર કઈ જ ના થાય. એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આ દુનિયામાં જન્મેલા રામકૃષ્ણ મહાવીર માં નથી. શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ શક્તિ હતી પણ સ્વતંત્રતા એ તો જયારે અટકે ત્યારે ખબર પડે કે મારી શક્તિ થી લેવાતો હતો કે કુદરતની શક્તિ થી લેવાતો હતો. ઘણા લોકો કે ના લાંબા ટૂંકા શ્વાસ તો અમે લઈએ છે, શું કે છે? મેં કીધું તમે લેતા હોય તો પછી રાતે કોણ લે છે? તો એ ખબર નથી. જો આપણે શ્વાસ લેતા હોય તો ઊંઘ આવે કોઈને? આ તો ઓટોમેટિક ચાલે છે આયુષ્ય કર્મ પ્રમાણે. એટલે માને છે ખાલી કે હું લઉં એટલે કમલું એમ છે ને. અંદરનું જીવન એ કુદરતી કાયદાના અનુસંધાનમાં છે. આ જે રાત્રે આપણે જે ચાલે છે ને અંદરનું એ કુદરતી કાનૂનના આધારે ચાલે છે. એટલે બધું જીવન એટલે આ એટલે આખું આ જે કુદરતી રચના જે છે એટલે આ આખું સમજવા જેવું છે. એટલે કર્મના જે ભોગવટ આવે છે આપણને એ એમને નથી આવતા, પણ એ આજના હિસાબથી નથી આવતા, ગયા અવતારના હિસાબથી આવે છે. આપણને દેખાય છે સ્થૂળ કારણ, પણ એવું છે નહીં. સમજાય છે? જેને જેને તમે લાખો રૂપિયા આપ્યા હોય એના ઉપર કોર્ટ કેસ કર્યો હોય, પોલીસ કેસ કર્યો હોય, બધું જ કર્યું હોય, બે ચાર વ્યક્તિઓના ફોર્સ લાયા હોય, દબાણ કરાયું, બધું જ કરાયું હોય, તો એ પેલો પૈસા પાછા ના આપે. છેવટે 4 મહિને, 6 મહિને, 2 વર્ષે, 5 વર્ષે આપણે થાકી જઈએ, શું કરીએ? અને કોઈ આપણી પાસે 5,000 રૂપિયા લીધા હોય તો એના ઘેર જઈને ધમકી આપી આવીએ, આપણે નહીં આવીએ તારા ઘરનો સામાન લઈ લીધું કે છે. હવે નાનો માણસ પચારો હોય, પેલા એક કરોડ નું કર્યું હોય તો નાનો હોય નહીં ને, હોય બહુ મોટો હોય તો કરોડ નું કરનારો ને ખબર જ હોય કે તમારા પૈસે જ મારે કોર્ટ કચેરી કરવાની છે, મને ચિંતા નથી. શું કીધું? હા મોટો માણસ હોય તો મોટું જ કરે ને. એટલે એવું એટલે પેલા 5,000 વાળા માણસ જે ખકડાઈ નાખીએ આપણે, પણ એ કર્મ ના હિસાબો છે. પરિણામ તો શાંતિથી નીતિ એવી હોય, પરિણામ તો શાંતિથી જ ભોગવી લેવું. આપણા આપણા વડાપ્રધાન ને હમણાં બહુ સરસ શબ્દ બોલ્યા, આ શબ્દ બોલ્યા એટલે એમને કીધું કે અમારી જો પહેલે કી જો સરકાર થી ઉન્હોને નીતિ તો બહોત બનાઈ થી મગર નિયત નહીં થી. શું કીધું? નિયત નહીં થી. નીતિ તો સારી સારી બનાવી, નીતિ એટલે કાયદા કાનૂન, પણ નિયત એટલે કાયદાનો દુરુપયોગ કરવાનો. શું કરવાનો? એનો નિયત સાફ નથી. હા બોલો. પરિણામ જે આવે એ સાંચિત્ય ને ભાવથી ભોગવી લેવું જોઈએ. આપણા કર્મનો હિસાબ છે એ જ રીતે એનો સ્વીકાર કરવો. સામે વાળો વ્યક્તિ ગમે તે આપણા કર્મના હિસાબ વગર કોઈ વ્યક્તિ આપણને કોઈ પણ પ્રકારનું સુખ કે દુઃખ આપવાની સ્વતંત્રતા ધરાવતું. આ વાત સ્વીકારો કે ના સ્વીકારો પણ સનાતન સત્ય છે. ના સ્વીકારો તોય જેને આજે નહીં તો કાલે જેને આ સંસારથી મુક્ત થવું હશે એને આ વાત સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ કમલેશભાઈ સાહેબ, જ્યાં સુધી પુનર્જન્મનો કાયદો જે છે ને બીજા સુધી એના દર્શનનો ફિટ ન થાય ને ત્યાં સુધી આ અત્યારનું આને કર્યું એવું લાગે. એટલે બહુ મોટો કાયદો જે પુનર્જન્મનો છે ને એ સિદ્ધાંત જ્યાં સુધી સિદ્ધાંતી રીતે એને દર્શનનો ફિટ ન થાય ના થાય સમાધિ મૃત્યુ મળે એટલા માટે છેલ્લી વખતે સારા કર્મ કાયમ માટે કરવા જોઈએ. હવે માનો કે જે સમાધિ મૃત્યુ પ્રાપ્ત નથી કરતો તે સારા કર્મ કરે છે છતાંય નથી પ્રાપ્ત કરતો, એનું કારણ એ છેલ્લી ઘડીએ કશું ના થાય, એ તો છેલ્લી ઘડીએ જે થવાનું હોય તે થાય. આખા જીવનનું સર્વૈયું એનું નામ છેલ્લી ઘડી. સમજાય છે? એટલે છેલ્લે કશું કઈ બદલાય નહીં, આખા આખી લાઈફ નું સર્વૈયું જ આવે. શું આવે? કશું ચમત્કાર ના થાય. એ તો લૌકિક ભાષામાં આપણે એવું કહેવાય
કે છેલ્લે એને ધર્મ ધ્યાન કરાવો, સારી વાતો સંભળાવો, ભગવાનનું નામ દો વગેરે વગેરે, એક સારા આશયથી કહેવામાં આવે છે. પણ એને જે આખો સંસાર ચીતર્યો હોય રાગદ્વેષ કરીને, એ જ હાજર રહે. કારણ કે હવે ઉકલતું હોય બધું, શું છે પેલી પ્રિન્ટ છે ને, પ્રિન્ટ ફાઇનલ થતી હોય હવે કે તમારે ક્યાં જવાનું છે, એટલે બધાને પ્રિન્ટ, એ પ્રિન્ટ દેખાતી હોય. અને તમે એ ઘડી ભગવાન નું નામ દો, પણ એનું પ્રિન્ટ સામે હોય તો એ કરે શું બચારો. એટલે જે બોલે છે તે આશય સારો છે, ખરાબ છે, પણ કુદરતના કાનૂન પ્રમાણે તમારો જે છેલ્લો સમય તે વખતે આખું આ પ્રિન્ટ જ આવે, આખા લાઈફ નું સર્વૈયું આવે, બેલેન્સ. એટલે કે આ રાતોરાત બનેલી પ્રક્રિયા નથી, સમજાય છે ને? આપણે મૃત્યુનો સવાલ નથી, આપણે શું કહેવા માંગે છે પુરુષાર્થની વાત. એમને શું કીધું? સમાધિ મરણ. એટલે સમાધિ મરણ જે છે એ કયા આધારે થાય? તો કે આખી જિંદગીમાં મનોચન કાયથી ગમે તે ભોગવ્યું હોય, પણ અંદર દાનત સારી હોય, કોઈના માટે દ્વેષ કે રાગ ન થયો હોય, ખ્યાલ આવે ને, કોઈ કરતા ભાવે ન દેખાયું હોય, અંદર સંભાવ રહ્યો હોય, અંદર સારી ભાવનાઓ અંદર ઉત્પન્ન થયેલી હોય, ગમે તેવા વિપરીત સંજોગોમાં, એનું સર્વૈયું છેલ્લે આવે. બહારની ક્રિયાની વાત નથી કરતો, અંદરની પ્રક્રિયાની વાત કરું છું. અંદરની પ્રક્રિયાનું સર્વૈયું છેલ્લે આવે, બહારની પ્રક્રિયાનું નહીં. એટલે અંદરની પ્રક્રિયા તો આપણા પોતાના ઉપર, હા, પોતાનું જેવું જ્ઞાન દર્શન છે એના ઉપર આધાર રાખે, સમજાય છે ને? એટલે એ જે છેલ્લી ઘડી જે છે એ પુરુષાર્થ ઉપર ડિપેન્ડ કરે ને બધું, એવું થયું આખા લાઈફના પુરુષાર્થ, લાઈફના પુરુષાર્થ, છેલ્લા સમયના નહીં. ના ના, બરોબર છે. એટલે આખી લાઈફના પુરુષાર્થ ઉપર ડિપેન્ડ. એટલે તો કીધું, કારણ કે જ્ઞાનીઓ ચોખ્ખું કીધું. કુદરત શું કે છે કે આ જગતે ચમત્કાર નથી. શું નથી? આ જગતે હિસાબ છે. શું છે? એ હિસાબ તમને હિસાબ રૂપે સમજાય, ન્યુટ્રલ હિસાબ. કેવો? નિષ્પક્ષપાતી હિસાબ. એને જ્ઞાની કીધું, સમજાય એને, એને અનુભવ થઈ ગયો. એ કેવો જ્ઞાની? એટલે કહેવાનું એમ છે કે અંતકાળની જે ઘડી છે એ કેવી થવી જોઈએ એનું ગણતરી આપણે રાખવી પડે. એમાં કુદરત કઈ કામ ના કરે ને, પુરુષાર્થ આપણે કરવો પડે એવું હોય. એટલે આખી જિંદગી તમે જે અંદર પુરુષાર્થ કર્યો હોય એનું સર્વૈયું છેલ્લે આવે, સમજાય છે? એટલે છેલ્લી ઘડી આપણે આવું કરીશું એવું થઈ શકે? થઈ શકે નહીં. પણ એને ધારો કે મારે, ધારો કે હવે મારો 5 વર્ષનો આવરદા રહ્યો, તો હવે મને એમ ઈચ્છા થાય કે ના, મને સારું આવી રીતના મૃત્યુ આવે, સમાધિ મરણ જેવું, તો જેવા મારા ખરાબ કર્મો મેં કર્યા હોય એ મારાથી થયા હોય તો એને મારે ધોઈ કાઢવા પડે, બધું ચોખ્ખું કરવું પડે, કઈક તો કરવું પડે ને એમ કેમ. એટલે પ્રક્રિયાની અંદર બધી જે પ્રક્રિયા હોય આપણી, એ કેવી પ્રક્રિયા હોવી જોઈએ આપણી? જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ. આ જેટલો થાય સંજોગોમાં અંદરથી દ્રષ્ટિથી, ખ્યાલ આવ્યો, એટલી તમારી અંદરની અવસ્થા સારી રહે અને એનું રિઝલ્ટ છેલ્લે મળે, સમજાય છે? એ વખતે સમાધિ રહે, નહીં તો સમાધિ ના રહે, સમજાય છે? કેટલાક લોકોને લેવડ દેવડના હિસાબ જે હોય એ છેલ્લી ઘડી સુધી ઉકેલાયા ના હોય, છેલ્લે એ જ યાદ આવે કે ત્યાં 5 લાખ લેવાના છે, 10 લાખ લેવાના છે. અલા તું જાય છે એ વિચાર ને વખતા હોય, તારે નથી લેવાના, પણ જે વીટ્યું હોય આખી, જે 50 વર્ષથી જે ઘાળ, એ જ બધું આવે ને. અત્યારે લાવું નથી પણ કરે હું, હોટલ ચાલતી હોય તો બોલતા હોય. એટલે કારણ કે છેલ્લે તો તમારું સર્વૈયું આવે. શું આવે? એ આજના ભાગ, આજનો સમય તમારે શું છે તે ના આવે, સર્વૈયું આવે આખી લાઈફનું. એટલે એ જ પ્રક્રિયા જે જીવનમાં તમે જાગૃતિ પૂર્વક અંદર પુરુષાર્થ રૂપે કરી છે, પોઝિટિવ કે નેગેટિવ, આત્મા માટે કે સંસાર માટે, એ જ રિઝલ્ટ રૂપે આવે. આ સમાધિ મરણ જે શબ્દ છે ને, સમાધિ મરણ, એ આજના સમયની અંદર આ ધર્મ સંપ્રદાયો વાળાએ પોતાના અનુયાયીઓને સારું લાગે એટલા માટે વાપરવા માંડ્યો છે.
એટલે ઉશ્કે કોઈ પણ મરી જાય તો તે સમાધિ મરણ, તે સમાધિ મરણ. હવે આપણે જ્ઞાની ને પૂછ્યું કે સમાધિ મરણ કોને કહેવાય, ત્યારે આપણને ખબર પડે. સમાધિ મરણ એટલે દેહાતી દશા જેની વર્તી હોય એને સમાધિ મરણ કહેવાય. દેહાતી દેહથી જુદી દશા, હું દેહ થી ભિન્ન એવો શુદ્ધાત્મા છું એવી દશા હોય, રહેતી હોય, તારે સમાધિ મરણ કહેવાય. સમજાય છે? સમાધિ એટલે બેભાન હોય તેને થોડું સમાધિ મરણ કહેવાય. કોમામાં હોય સમાધિ કહેવાય જ નહીં ને, કોમામાં હોય એટલે ખબર. આ તો લૌકિક ભાષામાં બધાને ખબર ના પડે કે બધાને સમાધિ મરણ. આપણા કોઈ મહાત્મા હોય તો કે સમાધિ મરણ, સ્વામિનારાયણમાં મરી જાય તો કે સમાધિ મરણ, જૈનમાં મરી જાય તો કે સમાધિ મરણ, એટલા વેદાંતમાં મરી જાય તો કે સમાધિ મરણ, બધાને એક જ જવાબ સમાધિ મરણ. સમજાય છે? અને દાદા કહે છે કે આ આ જગતમાં જે મનુષ્યો અત્યારે દેખાય છે જે, એમાંથી 50% ઉપર બેમાંથી 4 પગમાં જવાના. હવે એક બાજુ સમાધિ મરણ ને એક બાજુ 4 પગ કેમનો મેર પડે? એવું છે. સમજાય છે સ્વામીજી? આજકાલ તો જે લોકો યસમેન છે, યસમેન એ લોકોનું સમાધિ મરણ હોય, અને જે બીજા હોય એ બધા નેગેટિવ હોય, એટલે રાતો મારે. પણ કુદરતના કાનૂનમાં તો તમારી અંદરની કેટલી પ્યોરિટી છે એ કુદરતી રિઝલ્ટ આપે છે. બહારની કોઈ પણ તમારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કે કોઈ પણ પ્રકારની ભૌગોલિક શક્તિઓ એ સમાધિ મરણમાં કામ લાગતી, તમારી અનુભવ દશા જ ખાલી કામ લાગે છે. બાળપણ, યુવાની ને બુઢાપા નું રીલ તૈયાર થાય છે કે હવે નવા અવતાર કેવો આવવાનો છે, રીલ તૈયાર થાય. એટલે મહાત્મા તો આમ પ્રતિક્રમણ કરીને જેમ બને એમ રાક્ષસ થી જ એક ધર્મ છે, એ જ મારો ધર્મ છે મુખ્ય. આ મનુષ્ય ભવમાં મારે આ જ પ્રાપ્ત કરવાનું છે, એ જ પુરુષાર્થમાં લાગી જવું પડે ને. આપણે આપણું જીવન હવે શેના માટે છે? આ ખાવું પીવું એ તો બાહ્ય જીવન છે, એ તો બધું બાહ્ય. આપણું જીવન શું છે કે હું કોણ છું, એ કેટલું લક્ષમાં રહ્યું, અને આ જગત ચાલે છે જે મને સંજોગો બધા આવે છે, એ સંજોગો કયા આધારે આવે છે, કયા કાનૂન ને આધારે આવે છે? એ કાનૂન મહત્વનું છે, વ્યક્તિ કે વસ્તુ મહત્વનું નથી. મને પૈસા મળ્યા તો કયો કાનૂન છે કે પુણ્ય નો ઉદય? મારી પાસેથી પૈસા ગયા તો કે પાપ નો ઉદય? પણ આ પરિણામ છે બે, શું છે? આયાતે અને દરેકમાં સમતા અંદર રહે, એનાથી સર્વથા મુક્ત હું શુદ્ધાત્મા છું. હું તો ઘણી વખત બધાને કઉ છું, કોઈ વ્યક્તિ પૈસા લઈને આવતું નથી અને જતું પણ નથી, ને વચ્ચે મળે છે, વચ્ચે જાય છે, નુકસાન ક્યાં છે? લઈને આવતા નથી, લઈને જવાનું નથી, છેલ્લે ઝીરો બેલેન્સ રહેતો, નુકસાન ક્યાં છે? લઈને તો આયા જ નતા ને. પણ મુઠ્ઠી વાળે કે ખુલ્લી રાખી, પૈસા ક્યાં છે અંદર? એ તો આપણે કહીએ છીએ એવું, એવું એ તો આપણે પ્રાકૃતિક કુદરતી રચના આવી છે કે મનુષ્યો ની હાથ ત્યાં વળેલો જો, નાનો બાળક હોય ને એનો હાથ વળેલો જો જન્મે ત્યાં, અને જાય તારે લાકડા જેવો સીધો હોય. પણ એ એટલે એટલે કુદરતી રચના છે. પણ એ તો કુદરતી રચનાના ભાગની અંદર એક જ વસ્તુ છે કે આપણે જે જીવન જીવીએ છીએ એમાં બહુ સમજવાની જરૂર છે કે આપણું આ જે જીવન છે, આ બાહ્ય જીવન, એ ખરેખર જીવન નથી, એ પ્રત્યેક સમયે મરી રહ્યું છે. માટે જ્ઞાનીઓની ભાષામાં એ મરણ છે. શું છે? મરણ છે. મરણ મરણ એટલે કે આજે તારીખ કઈ થઈ? એટલે 11/4/2015 ગઈકાલે કઈ હતી? 11/4/2015 એ આખી લાઈફમાં ફેરતી નહીં આવે ના. સમજાયું? એટલે એટલા પૂરતા મરી ગયા. હવે આવતીકાલે આજની બાર માટે મરી ગયા, ફેરતી આવવાની. એમ પ્રત્યેક દિવસ, પ્રત્યેક સમય, એ આપણું આયુષ્ય જે છે એ ખલાસ થઈ જ રહ્યું છે, એમ આપણે મરી રહ્યા છે આ બહારના ભાગમાં. કયા ભાગમાં? તો એને જ્ઞાનીઓએ જીવન કહ્યું. જે નિરંતર મરી રહ્યું એને જીવન કેમ કહેવાય? એ લૌકિક ભાષાનું જીવન છે.
તો કે જ્ઞાનીઓએ કોણે જીવન કીધું? અંદર જે જીવી રહ્યા છો, અંદર જે ભાવ કરો છો, પુરુષાર્થ કરો છો, અંદર જે ઘડતર કરો છો, અંદર જે નવું સર્જન કરો છો, રાગદ્વેષથી અથવા તો જ્ઞાનથી, એ તમારું જીવન છે. ત્યાં જાગવાનું છે, આમાં જાગવાનું, આ તો ફરજિયાત છે. ઘણા લોકો જીવનથી કંટાળે, પછી કહે કે મારે તો ભરી જવું છે, આપઘાત કરવો છે, હવે જીવનમાં રસ રહી નહીં. તે કેટલાક લોકો પછી અમારી પાસે આવે, કોઈ કોઈને વાયા વાયા લઈને અમારી પાસે આવે, ભાઈ હવે અમને સમજાવો, આ ભાઈ હવે આપઘાતની વાત કરે છે અને ઘરવાળા બધા ગભરાઈ ગયા છે. એટલે પછી હું એને એમ જ કહું, ભાઈ જે વસ્તુ ફરજિયાત હોય એમાં પ્રયત્ન ના કરવાનો. ના સમજાયું, ના સમજાયું ને? મરવાનું ફરજિયાત છે કે મરજિયાત? એમાં પ્રયત્ન હોય? રામકૃષ્ણ મહાવીર ઉપર ગયા તો આપણને જોવાનું પ્રયત્ન હે ને? અમે જીવવા માટે કરવાનો, મરવા માટે નહીં. એ તો ફરજિયાત છે. એટલે આપણે કેવી રીતે જીવવું એના માટે પ્રયત્ન કરો. મરવું તો ફરજિયાત છે, એના માટે મહેનત હોય. જે વસ્તુ રિઝલ્ટ રૂપે આવવાની જ છે, ન માગે એના માટે મહેનત કરવાની હોય. એટલે કીધું કે જીવવા માટે પ્રયત્ન કર, મરણ તો આવવાનું જ છે તારી. નહીં ઈચ્છા હોય તો શું કીધું? આ બધા ઈચ્છા વાળા નથી મરતા, ના મરવા વાળા જ મરે છે. બધા જેને મરવું નથી તે જ બધા મરે છે. સમજાય છે? એટલે ફરજિયાત ભાગ છે. કેવો છે? એના માટે મહેનત કરવાની હોય નહીં. આપણે ઘણા વર્ષો પહેલા કાંકરિયા છે ને, કાંકરિયા તળાવ, પહેલા તો ખુલ્લું હતું. હમણાંથી આ 2-5 વર્ષથી આવું થયું છે. તે વર્ષો પહેલા, 15-20 વર્ષ પહેલા ગુજરાત સમાચારમાં એક કહાની સ્ટોરી હકીકત આવી હતી. એક ભાઈ હતા, તે જિંદગીથી કંટાળી ગયેલા. શું કીધું? તે કાંકરિયા વહેલી સવારે જ્યાં ડૂબકી મારે અને પેલા આ લાઈફ જેકેટ વાળા હોય ને, જે પેલા માણસો જેકેટ બાંધેલા ફાયર બ્રિગેડ ના માણસો, તે લોકો સીધો જમ્પ મારી બહાર કાઢી લે. ત્યાં ભાઈએ 2 વર્ષમાં 3 વખત પ્રયત્ન કર્યો. કેટલી વખત? ને 3 વખત બહાર કાઢ્યો. એટલે પત્રકારોને લાગ્યું કે આ કઈક જુદો, આ જુદો માણસ લાગે છે. 3-3 વખત પ્રયત્ન કર્યો, નિષ્ફળ ગયો. એટલે પછી એના ઘેર જઈને આ લોકોએ પત્રકારોએ પૂછ્યું કે ભાઈ તારા જીવનનું રહસ્ય શું છે? અરે કે છે, મારું જીવન કેવું છે, ઘર વાળા જીવવા દેતા નથી, ના ફાયર બ્રિગેડ વાળા મરવા દેતા નથી, હવે જવું ક્યાં? કે છે તારે મેં, એટલે આપણને ખ્યાલ આવે છે કેવું ફરજિયાત છે. અમે આપણી પસંદગી, જ્યાં સુધી આપણું આયુષ્ય કર્મ બાકી હોય ત્યાં સુધી મૃત્યુ આવતું. તમને એવા ઘણા દાખલા ન્યૂઝ પેપરમાં સાંભળવા મળ્યા હશે અથવા તો હોસ્પિટલોમાં જોવા મળ્યા હશે કે માણસો બેભાન અવસ્થામાં 2 દિવસ 4 દિવસ 6 દિવસ 15 દિવસ 6 મહિના 2-5-10 વર્ષ પણ જીવતા હોય છે બેભાન અવસ્થામાં. કારણ કે આયુષ્ય કર્મ, એટલે આયુષ્ય કર્મ ના હોય ત્યાં સુધી વ્યક્તિ મરી શકે. સમજાય છે મારી વાત? નિર્વાણ એટલે જન્મ મરણ બંધ થઈ ગયા. તે જન્મ મરણ બંધ થઈ ગયા, એ છેલ્લી અવસ્થા નિર્વાણ કહેવાય. એને મૃત્યુ ના કહેવાય. મૃત્યુ કોને કહેવાય? જેનો જન્મ થવાનો તેને મૃત્યુ કહેવાય, પણ જેને જન્મ લેવાનો જ નથી હવે એ નિર્વાણ કહેવાય. સમજાય છે મારી વાત? જેને જન્મ મરણ સમાપ્ત થઈ ગયા એની છેલ્લી અવસ્થાને નિર્વાણ કહેવાય, મૃત્યુ ના કહેવાય. એવું કેવો વ્યક્તિ કહેવાય કે જે નિર્વાણ થયું આપણે સમજવું? એમ કે જ્ઞાની જોઈ શકે, કેવળ જ્ઞાની ને ખબર પડે, સામાન્ય વ્યક્તિ જોઈ ના શકે. સામાન્ય વ્યક્તિ ના જોઈ શકે, એ વાત સાચી છે. આંખેથી ના દેખે એ, પણ આ નિર્વાણ થવાની પ્રક્રિયા થતી હોય ને જયારે, ત્યારે સતયુગ જ હોય અને ત્યારે કેવળ જ્ઞાનીઓ બીજા હોય જ. સમજાય છે? સતયુગમાં કેવળ જ્ઞાની હોય, તીર્થંકરો બધા ના હોય, પણ કેવળ જ્ઞાની હોય. બધી સમયે બધી જગ્યાઓએ તીર્થંકર ના હોય, પણ કેવળ જ્ઞાની હોય. સમજાય છે કે સતયુગ છે ને કાળ? આમ તમે જે સમજાવો છો એ પ્રમાણે નિર્વાણ એટલે મોક્ષ જ થયો ને? મોક્ષ જ. નિર્વાણ એટલે શું? હવે જન્મ મરણના બંધન સમાપ્ત થઈ ગયા એવી છેલ્લી અવસ્થા, એનું નામ નિર્વાણ. આપણા જીવનની છેલ્લી અવસ્થા સામાન્ય મનુષ્ય એને મૃત્યુ કહીએ છીએ. અને
જેને જન્મ મરણના બંધન સમાપ્ત થઈ ગયા એની છેલ્લી અવસ્થા નિર્વાણ કહેવાય, મૃત્યુ ના કહેવાય. સમજાય છે? નિર્વાણ શબ્દ અને મૃત્યુ શબ્દ એ બંને એક જ સરખા છે, પણ અલગ અલગ વ્યક્તિઓ લાગુ પડે. જેને જન્મ લેવાનો છે એને છેલ્લી અવસ્થા મૃત્યુ કહેવાય, અને જેને જન્મ લેવાનો નથી એની છેલ્લી અવસ્થાને નિર્વાણ કહેવાય. મને એવો ખ્યાલ છે કદાચ મેં શ્રીયુત રાજચંદ્ર નો હમણાં લેખ આવેલો, એમાં લખેલું કે 33 વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. એ તો ભાવનાત્મક શબ્દ છે. આ કાળમાં અહીંથી આ ક્ષેત્રમાંથી કોઈ નિર્વાણ ના પામે. મહાવીરના નિર્વાણ પછી બહુ જૂજ જીવો હતા કે જે એમને પ્રત્યક્ષ મળેલા, એમાંના કેટલાક નિર્વાણ પામ્યા. ખ્યાલ આવે ને? એમાંના કેટલાક જ. ત્યાર પછી નિર્વાણનો માર્ગ બંધ થઈ ગયો છે આ ક્ષેત્રમાં. એટલે કોઈ નિર્વાણ ના થાય આ ક્ષેત્રમાંથી ના થાય, પણ ઉચ્ચ દશાને પામે. શું પામે? ઊંચી દશાને પામે. અહીંથી મહાવીર ક્ષેત્રમાં જાય, ઉત્તમ પ્રકારની અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરે, એવું બધું પ્રાપ્ત કરશે, નિર્વાણ ના પ્રાપ્ત કરી શકે. ટૂંકમાં અહીંથી કોઈ જેવી મોક્ષે જાય સમજે છે? પણ પોતાના શિષ્યો પોતાના ગુરુ માટે ભાવનાત્મક શબ્દ નિર્વાણ શબ્દ વાપરે. એવું નહી, બંધ મોક્ષ છે કલ્પના. હા, ભાગ્યવાણી માં એ જુદું કહેવા માંગે છે. એવું કહેવા માંગે છે જ્ઞાનીઓનો કહેવાનો મર્મ જુદો. મોક્ષ બંધ થઈ ગયો છે એટલે કે આ કાળમાં કોઈ જીવ મોક્ષે જાય જ નહીં એવું નથી. આ ક્ષેત્રનો પણ જીવ મોક્ષે જાય નહીં એવું પણ નથી. પણ આ ક્ષેત્રનો જીવ બીજા ક્ષેત્રમાં જઈ અને મોક્ષે જઈ શકે. જે સીધો મોક્ષ માર્ગ હતો તે અત્યારે બંધ છે. ખ્યાલ આવે ને? એટલે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો છે એ એકાંતિક છે. સમજાય છે? એકાંતિક મોક્ષ માર્ગ બંધ નથી. તો આપણે કેવા ભાવ ભાવવા જોઈએ એના માટે કે આપણને બીજું ક્ષેત્ર પ્રાપ્ત થાય? એ એને લાયક થવું પડે. એને લાયક થવું, જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રને લાયક આપણા બીજ હોવા, કર્મ બીજ હોવા જોઈએ, તો ફળ પછી ફળ રૂપે આપણને ક્ષેત્ર મળે. એટલે આપણે શ્રીમંત સ્વામીની જે આરતી ને આ નવ કલમ છે, નવ કલમ આ નવ કલમ છે એ ચોથા અને લાયક આપણને બનાવે. આ નવ કલમ ની જે ભાવના છે એ ભાવનાના બીજ છે, એ બીજ આપણને ચોથા અને લાયક બનાવે. સમજી ગયા? સ્વામીજી, સમાધિ મરણ વિશે પૂછ્યું છે કે જે સમાધિ મરણ જેવું થાય એને દેહાતી દશા તો હોય, પણ એની શારીરિક સ્થિતિ શું હોય? એ કોમામાં હોઈ શકે કે બેહોશીમાં પણ સમાધિ મરણ થઈ શકે એવું ખરું? સમાધિ મરણ બેભાન અવસ્થામાં ના હોઈ શકે, ભાન અવસ્થામાં જ હોય. સમાધિ મરણ એ જાગ્રત અવસ્થા છે, બેભાન અવસ્થા નથી. એટલે શારીરિક પણ જાગ્રત હોય, શારીરિક પણ જાગ્રત હોય. એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતી એવી દશા હોય તો સમાધિ કહેવાય. સમાધિ એટલે શું? આપણે આગળ વાત કરી મેં કે પ્રકૃતિ અને પરમાત્મા બેને જુદા જોઈ શકે એ સમાધિ મરણ. સમાધિ એ ચમત્કાર નથી. લોકો સમાધિની જુદી જુદી વ્યાખ્યાઓ કરે છે. સમજાય છે? સમાધિ એટલે દેહથી જુદાપણાની અનુભૂતિ વાળી છેલ્લી તમારી દશા, એને સમાધિ મરણ કહેવાય. શરીર તો છે અને શરીરનો અંત આવ્યો છે, એને તમે જુદા રહીને જુઓ છો, જાણો છો, એ સમાધિ મરણ. અને જુઓ જાણો છો માટે જ તમારી એ જ્ઞાન દશા કહેવાય. સમજાય છે? એટલે સમાધિ મરણ એ જાગૃતિની દશા છે, એ બેભાન પડવાની દશા નથી. પણ દાદાના સમયે અમુક મહાત્મા જે મૃત્યુ ઉપર હોય તો દાદા ત્યાં જઈને વિધિ કરતા હતા. એ લોકો કોમામાં હોય તો એ દાદા બહાર શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલાવે તો એ લોકો શુદ્ધાત્મા શુદ્ધાત્મા સામે રિસ્પોન્સ આપતા હતા. તો એ દશા પછી જો એ લોકો શરીર છોડતા હોય તો એને સમાધિ મરણ કહેવાય કે ના કહેવાય? કહું કહું કે આ કેવું છે, આ એક જાતનો છેલ્લી અવસ્થાનો એનો પ્રયોગ છે. જ્ઞાની પુરુષનું ભેગા થવું મળવું એનો સંજોગ છે. શું છે? અંદર થી જાગૃતિ તો હોવી, જ્ઞાની પુરુષ ને મળવું કે ના મળવું એ સમાધિ મરણ નું કારણ નથી, પણ જ્ઞાન માં હોવું એ સમાધિ મરણ નું કારણ છે. પછી જ્ઞાની મળે કે
જ્ઞાની મળવા છતાં જો હું જ્ઞાનમાં ન રહી શકું તો જ્ઞાની શું કરે? એ તો પુણ્યનો યોગ છે. જેમ દાદા ભગવાન કે જે અમારું જ્ઞાન લઈ ગયા, પછી જ્ઞાનની આજ્ઞા જ પાડે નહીં, જ્ઞાન સમજે જ નહીં, તો જ્ઞાની શું કરે? મળવું એક પુણ્યનો ઉદય છે. શું છે? એમાં આપણે ના કહેતા નથી, પુણ્યનો ઉદય ખરો, જ્ઞાની પુરુષ મળવું એ, પણ તેથી એનો પુરુષાર્થ ના હોય, ખ્યાલ આવ્યો ને, એની જાગૃતિ ના હોય જ્ઞાનની, તો સમાધિ મરણ થાય નહીં. પણ લૌકિક ભાષામાં લોકો એવું માને અથવા લોકો એવું કે સમાધિ મરણ થયું છે. અને જે દેહાતી દશા છે એ તો વ્યક્તિ વિશેષ જેની મૃત્યુ થઈ રહી છે એને જ ખબર પડે, બહાર વાળાને તો ખબર પડે જ નહીં. એ તો મેં કીધું, એ વાત કરી. હવે જે અમુક મોટા સંતો છે જેમ કે સ્વામી રામતીર્થ હતા, એમને માટે કહેવાય છે કે બહુ ઊંચા સાધક હતા, છતાં એમણે પાણીમાં, નદીના પાણીમાં ઝંપલાઈને આત્મહત્યા કરી, તો એમના વિશે આપનું શું કહેવું છે? એમ એ આવું એમ આત્મહત્યા કરે એટલે સમાધિ મરણના આપણે એમાં કઈ ખોતરવાનું નથી. પવિત્ર માણસો બધા હતા, સ્વામી રામતીર્થ બધા સમર્થ પુરુષો હતા. હોય શકે કઈક સંજોગ એવો બન્યો હશે, એટલે સંજોગ એટલે ઉદયકર નક્કી, એમની અંતરની દશા જે છે જુદા પણ હોય શકે, અંદર જ્ઞાનની દશા હોય અને બહાર આવો ઉદય હોય, કરી શકે. હા હા, કઈ કઈ એમાં એવું કઈ જરૂર નથી કે ના. એ તો મેં કીધું, એ જ કહું છું ને, ઉદય કર્મ કહું છું એટલે એ જ થયું ને, વ્યવસ્થિત કહો કે ઉદય કર્મ એકનું એક જ છે, એટલે એમાં તો કઈ પ્રશ્ન છે જ નહીં ને. ઘણી બધી વખત પેપરમાં એવું આવે છે કે જે તે વ્યક્તિ એક્સપાયર થઈ ગયા પછી અમુક કલાક પછી, ધારો કે આપણે મિત્ર વર્ષ પેલા દિવ્ય ભાસ્કરમાં આવેલું કે એક સ્ત્રી એક્સપાયર થઈ ગયા પછી 24 કલાક પછી 28 કલાક પછી પાછી પુનઃ જીવિત થઈ, એને જયારે બધી આપણે ક્રિયાઓ કરવા માટે એમના તીરમાં લઈ ગયા બીજે ગામ, એના પછી તો એટલે આ જે પાછી આવી એટલે સમજ ના પડી, પુનઃ જીવન, એક વાર એક્સપાયર થઈ ગયા પછી પુનઃ જીવન થાય, એટલે એને બાળ્યું, એના સબને બાળ્યું નથી. હા હા, બાળ્યા પહેલા. તો આવું ઘણી બધી વખત પેપરમાં સમાચાર આવતા હોય છે, તો એટલે એમાં શું હોય છે રહસ્ય? એનું આયુષ્ય કર્મ બાકી હોય ને, આ જે આત્મા છે ને આ બ્રહ્મરંધમાં ચડી જાય એટલે આ બોડી ડેડ બોડી જેવું થઈ જાય, પણ ડેડ બોડી થયું નથી. ડોક્ટરની ભાષામાં ડેડ બોડી કહેવાય, કઈ ભાષામાં? ડોક્ટર અહીંયા તપાસી કે અહીંયા ઊંડું મૂકે તો ઉડે નહીં, અહીંયા આ ચાલે નહીં, ધબકારા ના ચાલે, એટલે ડોક્ટર કહે ભાઈ આ એક્સપાયર થઈ ગયા, એની ફિઝિકલ ભાષામાં એનું એનું નિદાન છે. અને એ એ આખો જીવ જે છે અહીંયા આત્મા અહીંયા બ્રહ્મરંધમાં ચડી જાય, તો આ જે યોગીઓ હોય છે યોગીઓ ધ્યાનમાં ચડી જાય ને તો બ્રહ્મરંધમાં ચડી જાય, એટલે ડેડ આ બોડી ડેડ બોડ લાકડા જેવું જ હોય. સપોઝ કે ભાઈ એવી અવસ્થામાં જો એની અંતિમ ક્રિયા થઈ ગઈ હોય અને જો એક્ચ્યુઅલ હવે ડેડ ના થયો તો પછી શું એનું પરિણામ હોય? કશું નહીં, એ તો બળી જાય ને પછી. એ તો કેટલાક લોકો તો બળતા બળતા ઊભા થયા છે, ઇતિહાસમાં બનેલું છે. એક માજી ને ચિતામાં સળગાયા, ચિતામાં મૂક્યા એમને, અને પેલા જેવું પેલા લગાવ્યું ને કે એકદમ ઊભા થઈ ગયા, ગરમી ગરમી થી જેટલો પ્રાણ હતો જઈ આગળ નીચે આવી ગયો બને, પણ ટૂંકમાં એનું આયુષ્ય કર્મ બાકી. આ ચમત્કાર નથી કહીએ, મારો કહેવાનો મતલબ ચમત્કાર નથી, એનું આયુષ્ય કર્મ બાકી હોય એટલે આવું બની શકે. તો એટલે આપણે તો જરૂરી એવું એક્સપર્ટ થઈ ગયા પછી શું છે કે 4-5 કલાક આ બધી વિધિઓ આ તો બધી ક્રિયાઓ પાછળ નીકળી નાખતા હોય છે, તો હવે આવો ચાન્સીસ હોય તો એના માટે તો પછી અહીંયા જે આપણે લૌકિક સમાજના લોકોએ શું કરવું જોઈએ? હવે આવું શું કરવું ના જોઈએ, જે થઈ છે જે થાય છે એ થવા દેવું જોઈએ, આપણે કઈ કરવાનું નહીં, એટલે શું કઈ કરવાનું, એટલે અમુક ભાગ્ય જ આવું થતું એવું હોય, અમુક કેસમાં જ આવું હોય છે એવું. એવું નિમિત્ત જ હોય, આ કશું કોઈ કરનાર કરતા નથી, કોઈ આ કઈ કરતા નથી, કોઈ આ એનું નિમિત્ત જ હોય છે. ઉદયકર્મ જ હોય ને એનું, આવું આ રીતે નિમિત્ત હોય એનું. લોકો પાછા આવીને જીવતા હોય છે, બીજા 5-5 વર્ષ જીવતા હોય છે, એવું સ્મશાન નથી, પાછા આવીને 5 વર્ષ જીવતા હોય. હા, 5 વર્ષ જીવે, 10 વર્ષ બી જીવે, હા બ્રહ્માંડમાં ત્યાં
અને કદાચ એને બાળી નાખવામાં આવે અને બળી જાય તો એ કર્મ નો ઉદય થયો ને. એકબીજાને ખૂન નથી કરતા, જીવતા અળગાઈ જતા નથી, જીવતા પર્વત ઉપર નાખતા નથી, દરિયા નથી નાખતા, નદી નથી નાખતા, નાખે જ છે બધાને. એ કર્મ ના હિસાબ છે, એટલે ઉદય કર્મ, કર્મ નો હિસાબ, એટલે કશું ના થાય. આ બધા કર્મ ના ખેલ છે, એમાં કઈ બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ખ્યાલ આવે? આપણે તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે દેહ એનો જે હિસાબ લાયા હોય તે માં મારે કોઈ જગ્યાએ ઊંડા ઉતરવું નથી. કારણ કે દેહ અને દેહની તમામ અવસ્થાઓ અને તમામ ભોગવટાઓથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. આટલું જ આપણે પાકું કરવાનું છે, આની કોઈ અવસ્થાને પાકી કરવાની નથી, યાદ રાખવાની નથી શું કરવું શું ના કરવું. એ તો કુદરત બેઠી જ છે એના માટે, એને શું કરવું એના માટે. ખ્યાલ આવે ને? એમાં આપણે કઈ કરવાનું, એ કુદરત કરવાની છે. ચાલો આગળ પ્રશ્ન નંબર 3. સૂત્ર છે કે નિમિત્ત એટલે કુદરતના બગીચાનું ખીલેલું ઉત્તમ પુષ્પ. નિમિત્ત એટલે કુદરતના બગીચાનું ખીલેલું ઉત્તમ પુષ્પ. આત્મા નિમિત્ત કોને, આમાં નિમિત્ત કોને કહેવા, એને નિમિત્ત અને કુદરતને શું અનુસંધાન છે તે દાખલો આપ. આ બધું છે, આ જે વાક્ય લખ્યું છે ને એ સૈદ્ધાંતિક નથી, એક સબ્જેક્ટના આધારે લખ્યું છે. આમાં નિમિત્ત એટલે આમાં જ્ઞાની શબ્દના આધારે નિમિત્ત વાપર્યો છે, બધા નિમિત્તો માટે આ શબ્દ વપરાયો નથી. ખીલેલું પુષ્પનો મતલબ કે એવા જ્ઞાની પુરુષ છે એ નિમિત્ત છે, પણ જ્ઞાની તરીકે નિમિત્ત. ખ્યાલ આવી ગયો? ખીસુ કાપના નિમિત્ત માટે લખ્યું નથી કે આ ખીલેલું પુષ્પ. એટલે આ સનાતન વાક્ય હતી, પણ એક દ્રષ્ટિકોણથી છે. હવે કોઈ એનો સિમ્પલ અર્થ કરવા જાય તો મોટો પડી જાય. નહીં, મારે કહેવું નથી કે નિમિત્ત અને કુદરત બે વસ્તુનું જે અનુસંધાન આમાં આપેલું છે ને, હા, એટલે એમ કુદરત નિમિત્ત એટલે કુદરતના બગીચાનું ખુલેલું કુદરત, એટલે કે જ્ઞાની પુરુષ જે છે અથવા તો કોઈ પણ સંસ્કારી માણસ હોય, કોઈ ચારિત્રવાન માણસ હોય, એ કુદરતનું, કુદરતના બગીચાનું ખીલેલું ફૂલ કહેવાય. એ સુંદર મજાનું બધાને લાગે, એની સાથે બેસવું, વાત કરવું બધાને ગમે, એટલે ફૂલેલું ખીલ કહેવાય, એટલે ખીલેલું ફૂલ કહેવાય. સમજાય છે? પણ એ જ્ઞાનીના સંદર્ભમાં અથવા તો કોઈ સારી વ્યક્તિના સંદર્ભમાં આ લખેલું છે, પણ આ બધા નિમિત્તો માટે નથી, એટલે સનાતન સત્ય નથી. એટલે એક એંગલથી છે. એમ કહેવું શું કે એક્ઝેક્ટ નિમિત્ત એટલે શું, કોને નિમિત્ત કહેવું, એવું નિમિત્ત નો અર્થ શું? નિમિત્ત એટલે તમારા હિસાબ માટે ભેગા થયેલો સંજોગ, જે વ્યક્તિ રૂપે પણ હોય અને વસ્તુ રૂપે પણ હોય. વ્યક્તિને પણ નિમિત્ત કહેવાય અને વસ્તુને પણ નિમિત્ત કહેવાય. શું કહેવાય? વસ્તુને પણ નિમિત્ત કહેવાય, નિમિત્ત જ કહેવાય ને. લોકો નથી કહેતા કે પેલાને, પેલા એ કીધું હોય કે તમને 5 લાખ નો ચેક મોકલી આપ્યો ત્યારથી આનંદ થયા કરે. સમજાય છે? ભલે હજુ તો પોસ્ટ માં હોય, કદાચ ઘેર વલ્લે જાય, પણ આનંદ થઈ જાય આપણને સમાચાર થી, એ નિમિત્ત જ છે ને. અને કોઈ આપણને એમ કે તમારું 5 લાખ નું પેમેન્ટ આપવાનું ડ્યુ થઈ ગયું છે, તો ત્યારથી ઉપાધિ શરૂ થઈ જાય કે હવે આનું ગોઠવણી કેમ નહીં કરવી. એ બધું નિમિત્ત જ છે, પદાર્થ કહો કે વ્યક્તિ, બધું એકનું એક જ છે, નિમિત્ત છે. પણ નિમિત્ત નિર્દોષ હોય છે એ સિદ્ધાંત છે. નિમિત્ત કેવું હોય? નિર્દોષ, એટલે નિમિત્ત સ્વતંત્ર કરતા હોય, પછી વસ્તુ રૂપે હોય કે વ્યક્તિ રૂપે હોય, સ્વતંત્ર કરતા ના હોય, સંજોગ આધીન હોય. કેવું હોય? એ સનાતન સત્ય છે. એટલે એમ કેવી રીતે નિર્દોષ, કેવી રીતે કહેવાય? નિર્દોષ એટલે સ્વતંત્ર કરતા નથી, તે રીતે તમને દુઃખ આપે છે તોય સ્વતંત્ર કરતા નથી, અને સુખ આપે છે તોય, જ્ઞાન આપે છે તોય સ્વતંત્ર કરતા નહીં, અને અજ્ઞાન આપે તોય સ્વતંત્ર, એ રીતે નિર્દોષ છે. સમજાય છે? નિમિત્ત નિર્દોષ છે, એને નિર્દોષ જોવું એ પુરુષાર્થ કીધું. શું કીધું? નિમિત્ત નિર્દોષ એ જો પુરુષાર્થ કીધું, ને નિર્દોષ દેખાયા કરે એ અનુભવ દશા કહેવાય. શું કીધું? દેખાયા કરે એટલે અનુભવ દશા, એટલે કે એને અનુભવથી સિદ્ધ થઈ ગયું કે આ જગત નિર્દોષ જ છે. લાગુ અને અનુભવ એમાં કઈ રીતે આપણને નિર્દોષ દેખાવો
જ્ઞાનના ઉપયોગથી એ આપણું પુરુષાર્થમાં જાય. એમાં કેટલી વાર દેખાય ખરું, કેટલી વાર સમજાય છે એ પુરુષાર્થમાં જાય. પણ જેને નિરંતર નિર્દોષ દેખાય એ અનુભવ દશામાં જાય પરિણામ. હા, કારણ કે એ પુરુષાર્થી ઉપર જતા રહ્યા, પુરુષાર્થી એમને અસિદ્ધ થઈ ગયું, સહજ થઈ ગયું કે આ બધા જે કે સંજોગો ભેગા થાય છે એમાં નિમિત્તો બધા નિર્દોષ જ છે, સુખ આપે કે દુઃખ આપે, પણ કોઈ સ્વતંત્ર કરતા અને માટે દોષિત પણ નથી. આમ તો વ્યવહારમાં કેવું કે નિમિત્ત કશું કરતું નથી, છતાં નિમિત્ત વગર કશું ચાલે નહીં. ના ચાલે રે, નિમિત્ત વગર નિમિત્ત કરતા નથી અને નિમિત્ત વગર ચાલે નહીં. નિમિત્ત વગર તમારો હિસાબ કેમનો પૂરો થાય? હિસાબ માટે નિમિત્ત જોઈએ ને, એટલે કુદરત જોવું પડે. કોણ કરે છે? સંજોગો બધા કોના છે? કુદરતી રચના છે. એ નિમિત્તો કુદરત ભેગા કરે, આપણે ભેગા નથી કરવાના. એની જાતે જ સામે થાય, લોજિક જો નેગેટિવ. કુદરતી રચના એવી છે કે અહીંયા આગળ નોકર તરીકે કામ કરતો હોય, ઘરઘાટી તરીકે, એનું પુણ્ય જાગ્યું એટલે એના શેઠે એને અમેરિકા લઈ ગયા રસોઈ માટે. શું થયું? રસોઈ માટે અમેરિકા લઈ ગયા અને અમેરિકામાં એને આજ કામ કરવાનું. હવે રસોડામાં કામ કરતા કરતા પડી ગયો અને ફ્રેક્ચર થયું તો 5-star હોટલ જેવી હોસ્પિટલ, સમજાય છે? એક પૈસાનો ખર્ચો નહીં, સમજાય? એવું આ એની પુણ્ય છે, એનું નિમિત્ત એવું ભેગું થઈ ગયું ત્યારે આવ્યો. અને જેના નિમિત્તો ફરી ગયા ઊંધા હોય એ અમેરિકાથી અહીંયા આવે, અહીંયા પછી પગ ભાગે અને પૈસા હોય ને શું કરે? હવે ત્યાં નોકરી માટે ગયા હોય કે પૈસા કમાવા માટે, પણ મેર પડ્યો ને જે હતા એ બધા હવે પાછા આવ્યા ધોળેલા મોલ જેવા, અને પછી પાછું ફ્રેક્ચર થયું. હવે થાય શું બોલો? સમજાય છે? એટલે આવું, એટલે બચારો બધું દુઃખ વધારે સહન કરવું પડે, કારણ કે પુણ્ય એના પાપ અને પુણ્યના ફળ છે, કુદરત એટલે પાપ પુણ્યના ફળ. માટે જ્ઞાનીઓ કે છે, બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયસો સંતાપ, કર્મ બાંધતી વખતે જાગ્રત રહો કે ભગવાન મેં આ ભાઈ માટે ખરાબ ભાવ કર્યો, આ વ્યક્તિ માટે ખરાબ વિચાર્યો, પણ મારો ભાવ જે કઈ થયો એ મિથ્યા થયો, કારણ કે એમાં મારી સહમતિ નથી. જે કઈ થયું એ મારા ઉદય કર્મથી જ થયું છે, એનો હું સ્વીકાર કરું છું. સારું સારું, એટલે આ મારા ઉદય કર્મને આધીન થયું છે. આવું જે પોતે અંદર સ્વીકારે કુદરત માફ કરી દે, સમજાય છે? નિમિત્ત ને નિર્દોષ જોતા શીખો, એ જ્ઞાન છે. આંખોથી જોવાનું નથી, દ્રષ્ટિથી જોવાનું છે. ઘણાને એમ લાગે કે આંખો એ દ્રષ્ટિથી મૂકવું, દ્રષ્ટિ નથી. આંખો કાઢીને ટેબલ ઉપર મૂકો પછી ખબર પડે જોઈ જોઈ શકે તો. ના સમજાયું, ના સમજાયું ને? ટેબલ ઉપર મૂકે જોઈ શકે? દ્રષ્ટિ વાળું હોય તો આ તો ચશ્મા છે, ચશ્મા ઉપર ચશ્મા પહેરીએ છીએ આપણે. શું છે? આંખો એ ચશ્મા છે, એની ઉપર બીજા ચશ્મા લગાવીએ છીએ. દ્રષ્ટિ તો આંખોથી કેવી છે? જુદી છે. જેવી આંખો એવી સૃષ્ટિ નથી કીધું, જેવી દ્રષ્ટિ એવી, સમજાય છે? એટલે કેટલાક લોકોને ખબર ના પડે આ બધા સાધન છે. શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ નાક છે ને, નાક એ નાકમાં સૂંઘવાની શક્તિ છે, કાનમાં સાંભળવાની, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં શક્તિ નથી. એ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ અંદર જે દ્રષ્ટિ વાળો છે એ સાંભળે છે, સૂંઘે છે. કાન નહી, આ કાન ને કાઢી મૂકી દો બાજુમાં તો સાંભળીએ કે? એ સાધન છે કે જેના આધારે રિફાઇન થઈને પ્રોસેસ થઈને અંદર જેટલું ડેસિબલ નો અવાજ જોવો જોઈએ એટલો જ જાય, ત્યારે અંદર વાળો એને સંકેત જીલે કે અવાજ આવ્યો, કે અવાજનો જે શબ્દ થાય, શબ્દનું શું મિનિંગ થાય, એ અંદર સમજવા વાળો જુદો છે, એક નથી. સમજાય છે? સાંભળવા વાળો, જોવા વાળો, ઊંઘવા વાળો, ચાખવા વાળો, સ્પર્શ કરવા વાળો એક જ છે, ને ઇન્દ્રિયો બધી અલગ અલગ છે. એટલે તમે કહો કે મન વચન કા એ સાધન છે કર્મ ભોગવવાનું, આ વસ્તુ સમજાઈ જાય ને તો બધું આ સાધન જ થયું. પણ એનું બધું સાધન મન વચન કાયમ બધું જ આવી ગયું,
બધી ઇન્દ્રિયો બધું. આ સમજાવું ને, બહુ મોટી વસ્તુ, આ સમજાવું એટલે અને અનુભવમાં આવો, પછી સમજાય પછી અનુભવમાં આવે. એટલે પેલું સમજાવવું જોઈએ, એક્ઝેક્ટલી કેર કરવી જોઈએ આપણે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. પણ આ વસ્તુ ઇઝીલી સ્વીકારાતી, એટલે આજે આટલું તમે વિશ્લેષણ કરો ત્યારે અંદર ઘેર બેસે. આ ઇન્દ્રિયો જુદી છે, બધું સમજનારો અંદર જુદો છે. બરાબર છે, ચલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 3, સૂત્ર છે નિમિત્ત એટલે કુદરત નું આવી ગયું, અને નિમિત્ત કોને કહેવાય, નિમિત્ત આપણે વાત થઈ ગઈ. હવે પ્રશ્ન નંબર 4, આત્મા સ્વભાવથી સહજ છે અને પુદ્ગલ કુદરતીપણે સહજ થાય ત્યારે બેઉ એકબીજાના સમન્વયમાં આવી જાય છે, ત્યારે રિયલ 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 પદાર્થ થાય છે, ત્યાં દાદા ભગવાનનું સ્વરૂપ રહેલું છે, આમાં પુદ્ગલ કુદરતીપણે સહજ કેવી રીતે થાય તે સમજાવો. પુદ્ગલ સ્વભાવથી સહજ છે, કેવું છે? સ્વભાવથી. કોઈનું પુદ્ગલ અસહજ છે જ નહીં, કારણ કે કુદરતી કાનૂન ને આધારે ચાલે છે. શું કીધું? કુદરતી કાનૂન ના આધારે. પણ એ પુદ્ગલ ને જોવા વાળો જાણવા વાળો સહજ નથી, એ સહજ, એ સહજ થઈ ગયું તો કામ થઈ ગયું. સહજ એટલે કે આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એવું જાણે. શું જાણે? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બનાવનારો નથી. માટે આ અવસ્થા માટે કોઈ જવાબદાર છે, દોષિત છે એવી જેની દ્રષ્ટિ જ નથી, એ સહજ. એટલે આ બધી ભાષા સમજવી પડે. મન વચન કાયા સહજ અથવા દેહ સહજ એ શબ્દ વાપરીએ પણ એ સમજાય નહીં આપણને. મન વચન કાયા તો સહજ જ હોય, એ કુદરતી રચનાને આધીન હોય તે અસહજ કેવી રીતે થાય? એ જ કહું છું ને, પણ એટલે જ્ઞાનીઓની ભાષા સમજવાની હોય. અહીં તો અનુભવીની કિંમત છે ને, નહીં તો શબ્દ નો અર્થ કરવા જાવ તો ખોટા પડો. એટલે કઈ લઈ આવ્યા? હવે હવે તમે એમ માનો કે દેહ સહજ થઈ જાય એટલે કોઈ આમ ખરાબ વિચારે નહીં, ખરાબ બોલે નહીં, ખરાબ વર્તે નહીં, માટે સહજ કે ના? એને સહજ ના કહેવાય. ખરાબ વર્તે તોય સહજ કે ના વર્તે તોય સહજ કહેવાય. એટલે તો લોકો લડ્યો લડીને મોક્ષે ગયા. ના સમજાય? લડાઈઓ લડીને મોક્ષે ગયા, એ જ અવતારનો. અર્જુનને મોક્ષે ગયો લડાઈ લડીને, લાખો લોકોની હિંસા કરી અને નિમિત્ત બની, એ જ અવતારે મોક્ષ. રામે મોક્ષે ગયા યુદ્ધ કરીને રાવણ સાથે. શાંતિનાથ કુંથુનાથ ને અરનાથે તો હજારો યુદ્ધ કર્યા. કેટલા? તીર્થંકર ના ભાવ ની વાત કરું છું, આગલા ભાવ નથી કેતો. 6 ખંડ જીતવાના. કેટલા? આપણને તો પાકિસ્તાન જીતતા દમ નીકળી જાય, આ તો 6 ખંડ જીતવાના. કેટલી લડાઈ લડીએ સર? શાંતિનાથ કુંથુનાથ ને એ લોકો જન્મ્યા ચક્રવર્તી તરીકે, એ જ અવતારમાં તીર્થંકર ને, એ જ અવતારે લડાઈઓ લડતા મુક્ત કર્યું. હવે આપણે સહજ ની વાત કરીએ તો કેમનો મેળ પડે? એટલે આની સહજતા ના હોય. મારી વાત સમજાય છે? પણ હવે લોકો પછી આવું લૌકિક માની બે તો શું થાય? આપણે સિદ્ધાંતિ ખોટા સાબિત થાય. સિદ્ધાંત એટલે સનાતન સિદ્ધાંત કોઈ બનાવેલો નથી, એ સનાતન સત્યનો સ્વીકાર કરો તો તમારી દ્રષ્ટિ છે તે સનાતન પદને પામવા માટે લાયક બનશે. આત્મા તો સનાતન છે, પણ તમે સનાતન સિદ્ધાંતો નો સ્વીકાર કરશો તો આ જગત ને તમે જે રીતે અસ્થિર માનો છો, અથવા તો એક બીજી વ્યક્તિઓને સ્વતંત્ર કરતા માનો છો, આ બધું જોવાનું બંધ થઈ જશે. કારણ કે સિદ્ધાંત નો સ્વીકાર કરો છો. કયો સિદ્ધાંત? કુદરત નો કાનૂન, તમારો બનાવેલો કાનૂન નહીં. અને આ જગત નો એક પણ જીવ, આ જગત માં જન્મેલા એક પણ જીવ ના મન વચન કાયા એ કુદરતી કાનૂન થી બહાર હોય શકે નહીં. સમજાય છે? એટલે તીર્થંકર ભગવાન મહાવીર હોય તો એ મોટા ભાઈ ને કે મારે દીક્ષા લેવી છે તો મોટા ભાઈ ના પડે તો ના જવાય, એ કુદરતી કાનૂન છે. મોટા ભાઈ તો નિમિત્ત છે, પણ એમનો હજુ સમય પાક્યો પણ મહાવીર કોઈને કરતા જુએ તો એ જ્ઞાન પુરુષાર્થ છે. કારણ કે અંદર તો
સ્પષ્ટ વેદન છે. શું છે? એમને સ્પષ્ટ વેદન છે. કેવળ જ્ઞાન તો સમય થવાનું છે, પણ એમને પુરુષાર્થ હોય. છેલ્લા અવતારમાં કોઈને પુરુષાર્થ ના હોય, કેવળી ને તીર્થંકર ને કોઈને પુરુષાર્થ ના હોય. બધું એના મે તે ટાઈમસર થાય. આખું બહારનું જીવન મિકેનિકલ હોય. કેવું હોય? અને એ એનાથી જુદા હોય, કારણ કે સ્પષ્ટ વેદન છે. એટલે આત્માનો અનુભવ હોય તો આત્મામાં રહે કે અમારે પછી. અને બહારનો ભાગ તો મિકેનિકલ હોય. કેવો હોય? કર્મના હિસાબ પ્રમાણે ચારે કરતો હોય, એ પોતે જુદા હોય. આવી દશા હોય, સહજ દશા હોય, એમને પુરુષાર્થ જ ના હોય. હા, આપણે છેલ્લું લઈ લઈએ. હા, પછી પ્રશ્ન 5, સહાયક એટલે શું? સહાયક છે ત્યાં સુધી પ્રગટ કહેવાય, સહાયક છે ત્યાં સુધી પ્રગટ કહેવાય, પણ પ્રત્યક્ષ ના કહેવાય, તો આમાં સહાયક કોને કહેવાય? આ શું છે? સહાયક કોને કહેવાય, પ્રગટ કોને કહેવાય, પ્રત્યક્ષ કોને કહેવાય? આપણે એમને આવું શું વાક્ય શું છે? સૂત્ર હતું અંદર, અમે ત્યાં ત્રણ વસ્તુ મેં કીધા, આમાં પ્રત્યક્ષ પ્રગટ અને સહાયક. હવે અમે એમનો દ્રષ્ટિકોણ શું છે મને ખ્યાલ નથી આવતો, પણ આપણે સિદ્ધાંત ની વાત કરીએ, કોઈ પણ વાતનો સિદ્ધાંત પર લઈ જઈએ એટલે પ્રશ્ન ના આવે. તો કે જે સહાયક દાદા ભગવાને આપણને સહાયક સંકેત આપ્યું કહીએ, શું કહીએ છીએ? સહાયક સંકેત. પણ એ સહાયક સંકેત એ અનુભવ પ્રમાણ નથી આપણું, ના એમનું અનુભવ પ્રમાણ, આપણું અનુભવ પ્રમાણ નથી. આપણને પુણ્ય ના પડતી મળી, આપણે જયારે એ સહાયક સંકેત છે આપણા અનુભવ પ્રમાણ થી જયારે સિદ્ધ કરીએ ત્યારે આપણા માટે સહાયક કહેવાય. શું કહેવાય? અત્યારે બીજ સ્વરૂપ કહેવાય. અત્યારે બીજ સ્વરૂપે છે, એ બીજ સ્વરૂપે છે. એમની આજ્ઞા ધર્મ ની જાગૃતિ થી જેટલા જેટલા રહીએ એટલું આપણું જે અનુભવ પ્રમાણ છે એ સહાયક થતું જાય. બાકી ક્રમિક માર્ગ ના સિદ્ધાંત પ્રમાણે સહાયક સંકેત થાય એટલે ઓછામાં ઓછો એક અવતારી અને વધારે વધારે ત્રણ ભાવ મોક્ષે જાય જ. સમજાય છે? પણ કયું સહાયક સંકેત? અનુભવ પ્રમાણ વાળું. પ્રાપ્ત કરેલું નહીં, આપણે પ્રાપ્ત કરેલું છે. પ્રાપ્ત કરેલું છે અને અનુભવ પ્રમાણમાં બહુ ફેર છે. સમજાય છે ને? એટલે અનુભવ પ્રમાણ હોય જેને પણ સહાયક સંકેત ને તો એને પ્રત્યક્ષ કહેવાય, પણ સહાયક સંકેત પ્રાપ્ત થયેલું છે એને પ્રત્યક્ષ ના કહેવાય. પુણ્યશાળી કહેવાય. શું કહેવાય? પુણ્યશાળી. આપણે બધા મહાત્માઓએ સહાયક સંકેત પ્રાપ્ત કર્યું છે એટલે પુણ્યશાળી કહેવાય. અનુભવ પ્રમાણે ક્યારે કહેવાય? કે તમને જાતે અનુભવ થયો હોય. જ્ઞાની પુરુષ દાદા ભગવાન માટે અનુભવ પ્રમાણ કહેવાય કે એમને જાતે અનુભવ હતો. નિશ્ચયથી એટલે કે આપણે એક આપણો જે આપણી જે શ્રદ્ધા છે એ ફિટ થઈ ગઈ, સનાતન રૂપે ફિટ થઈ ગઈ. કેવી? સનાતન રૂપે કઈ નહીં, પણ વ્યવહારથી એ શ્રદ્ધાને પાસ કરવાની બાકી રહી. એટલે વ્યવહારના ઉદયમાં હવે આ કેટલું રહે છે એ તમારો અનુભવ પ્રમાણ છે. સમજાય છે? તમને જે આપ્યું છે જ્ઞાન એ રહેવું જોઈએ ને. સંજોગોમાં કેટલું હાજર રહે છે? હા, એક ભાઈએ મને બહુ સરસ કીધું મને કે શુદ્ધાત્મા તો આખો દિવસ હાજર રહે છે. શું કે છે? તો પછી અમે જ્ઞાનમાં ના કહેવાય? મેકુ ચંદુભાઈ ના ખિસ્સામાં 500 પડી ગયા હોય અને ચોર ખિસ્સામાંથી પૈસા કાઢે અને ચંદુભાઈ જુએ અને ખાલી એટલું કે હું ચંદુભાઈ છું એટલું જાણે. શું કીધું? ચંદુ વિશે એટલે જાણે તો ચાલે, કે પ્રયત્ન કરે તો ચાલે. બોલતા નથી બધા, ના ના સમજાય ને બધા. એટલે પૂરા પ્રયત્ન કરે કે ના કરે ત્યારે ખબર પડે કે નહીં ચંદુભાઈ જાણે નહીં, ચંદુભાઈ ખરેખર જીવતા છે, ચંદુભાઈ છે, એની અસર છે. નોલેજ નો પ્રશ્ન નથી, આ અનુભવ છે કે હું ચંદુભાઈ છું અને મારા પૈસા પેલો લે છે ત્યારે પેલો પ્રયત્ન કરે. પણ ખાલી હું ચંદુભાઈ છું એવું રહેવાથી પ્રયત્ન કહેવાય નહીં. એમ હું શુદ્ધાત્મા છું એ અનુભવ પ્રમાણ હોવું જોઈએ, શબ્દ પ્રમાણ નહીં. સમજાય છે? ચલો આપણે છેલ્લું લઈ લઈએ, આપણે સમય થઈ ગયો છે. વેદન કોને કહેવાય? અને સંવેદન, સસંવેદન અને સ્પષ્ટ વેદન. વેદન કોને કહેવાય? સંવેદન.
સ્વસંવેદન અને સ્પષ્ટ વેદન. સંવેદન ત્રણ શબ્દો છે, એવું સૂત્ર છે ના? સ્વસંવેદન તો ખરું, સંવેદન સ્વસંવેદન અને કણું દાદા નું સૂત્ર છે. અચ્છા અચ્છા, એમાં કઈ રેફરન્સ લખ્યું નથી, કઈ વાંધો નહીં. ચલો આપણે બાકી વિચાર કરી દઈએ આપણે, બસ સમવેદન સ્વસંવેદન અને સ્પષ્ટ વેદન. સમવેદન નો મતલબ સંભાવ, બરાબર છે. સ્વસંવેદન એટલે પોતે પોતાને વેદવું, પોતે પોતાને વેદવું. વેદવું એટલે અનુભવવું, દેહને નહીં આત્માને. સ્વસંવેદન અને સ્પષ્ટ વેદન એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ. છૂટું જોઈએ ને, પછી તો છૂટાપણું નહીં, છૂટું જોઈએ એટલે તારે જ સ્પષ્ટ વેદન કહેવાય. છૂટું પાડવાનું હોય તારે સ્પષ્ટ વેદન ના કહેવાય, તારે એને અસ્પષ્ટ વેદન કહેવાય. શું કહેવાય? એટલે ક્યારેક રહે અને ક્યારેક. પણ સ્પષ્ટ વેદન નો મતલબ છૂટું પાડવાનું ના હોય, બંને છૂટું જ હોય, દેહ પણ જુદો અને પોતે આત્મામાં હોય. એટલે આત્મામાં એને કઈ કરવાનું હોય નહીં, અને આ જે મન વચન કાયા છે એ કુદરતી સત્તાને આધીન ચાલ્યા જ કરતું હોય, એનો જે હિસાબ હોય છે. ને એક વખત એનો એન્ડ આવે ને પોતે મોક્ષે જાય, એમાં કઈ કુદરતે કશું કરવાનું નથી. એટલે આ રીતે કેટલાક શબ્દો બધા વાપરે, પણ એ દરેકના દ્રષ્ટિકોણ જુદા હોય. પણ આપણે દરેક વસ્તુને સિદ્ધાંતથી જોવાનું, એટલે આપણને વાતમાં ગેટ બેસે. પછી છેલ્લામાં છેલ્લો નાનો પ્રશ્ન, અંતરાય અંતરાત્મ દશા ને રત્નત્રય દશા અનુભવ દશા કોને કહેવાય, એમાં શું તફાવત છે? દાખલા આપીને સમજાવવા વિનંતી. અંતરાત્મ દશા એટલે હું કોણ છું એ જાણ્યું, ત્યારથી અંતરાત્મ દશા થઈ કહેવાય. જ્યાં સુધી હું કોણ છું એ ના જાણે ત્યાં સુધી બહિર્મુખી દશા કહેવાય, બહિરાત્મ દશા. હું કોણ છું જાણ્યું ત્યારથી અંતરાત્મ દશાની શરૂઆત થાય. એ અંતરાત્મ દશાની શરૂઆત થાય પછી એ અંતરાત્મ દશાની જેટલી જાગૃતિ વધે એટલું પરમાત્મા તરફ જવાની અનુભવવાની શરૂઆત થાય તમારી. પરમાત્મા દર્શનમાં, હા હા. એટલે આ અંતરાત્મ દશા. પછી બીજું છે રત્નત્રય દશા. આ તો રત્નત્રય દશા જે છે એ જૈન પરિભાષાનો શબ્દ છે. આ રત્નત્રય એટલે આ આ શું કહેવાય, જ્ઞાન દર્શન ચારિત્ર. આ જ્ઞાન દર્શન ચારિત્ર એ સમ્યક હોવું એને રત્નત્રય કહેવાય. સમ્યક હોવું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એને રત્નત્રય કહેવાય. અને અનુભવ દશા કોને કહેવાય? ત્રીજું અનુભવ દશા છે એટલે અનુભવ. એટલે એક્ઝેક્ટ અનુભવ શું કહેવાય? અનુભવ દશા એટલે શું કે જે અનુભવ દશાનો મતલબ થાય કે હવે એને કશું પુરુષાર્થ બાકી ના રહ્યો. શું ના રહ્યો? પુરુષાર્થ બાકી ના રહ્યો. હા, જે વસ્તુનો એને અનુભવ થઈ ગયો હોય એ બાબતમાં પુરુષાર્થ બાકી ના રહ્યો. જેમાં અનુભવ ન થયો હોય ત્યાં પુરુષાર્થ બાકી રહ્યો. અનુભવ બે પ્રકારના, આધ્યાત્મ માર્ગમાં અનુભવ બે પ્રકારના, એક દર્શનનો અનુભવ અને બીજા જ્ઞાનનો અનુભવ. જ્ઞાનનો અનુભવ છેલ્લા અવતારે થાય. શું કીધું? જ્ઞાનનો અનુભવ છેલ્લા અવતાર, અને દર્શન નો અનુભવ છેલ્લા બે પાંચ દસ અવતાર થતો જાય, એટલે એનું દર્શન વધતું જાય. એ દાખલો આપો ને એટલે તો શું કે જ્ઞાન નો અનુભવ કોને કહેવાય, દર્શન નો અનુભવ. જ્ઞાન નો અનુભવ એટલે આત્મા નો અનુભવ, સ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન. અને દર્શન નો અનુભવ એટલે આ જગત કઈ રીતે ચાલે છે એનું સૈદ્ધાંતિક જ્ઞાન. કેવું? સૈદ્ધાંતિક જ્ઞાન, જેને આપણે કુદરતી કાનૂન કહીએ છીએ. એ સિદ્ધાંતિક જ્ઞાન ધીમે ધીમે ખબર પડે એને. કેટલીક વાતો આજે સમજાય, કેટલીક ના સમજાય, કેટલીક આજે સ્વીકાર થાય, કેટલીક ના પણ સ્વીકાર થાય, એમ કરતા ઘડાતા 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 એક્ઝેક્ટનેસ ઉપર આવે, છેલ્લે એને ખ્યાલ આવે કે આ જ સનાતન સત્ય છે. એટલે એને એવો સ્વીકાર થઈ જાય કે આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન, એનાથી પુરુષાર્થ થઈ શકે નથી. આ તો પરિણામ ભોગવવાનું સાધન છે, ને જેવા કર્મોના ભોગવટા પતી જાય એટલે સાધન ને બાળી નાખવાનું. પુરુષાર્થ તો અંદર થી થાય, એને ફીટ બેસી જાય. પછી એ પુરુષાર્થ જે છે તે આત્માના ગુણોની ભજનામાં પરિણામ પામે,
આમાં ફિટ થઈ જાય એને, એટલે આમાં કશું ના જાણવાનું રહે, એટલે આત્માના ગુણો ની ભજના માં જવાનું. સમજાય છે? હવે આત્માના ગુણો ની ભજના થાય તે વખતે એક બાજુ આ દર્શન છે ને એક બાજુ આત્માના ગુણો ની ભજના છે. આત્માના ગુણો ની ભજના એ આત્માનો અનુભવ નથી. શું નથી? આત્માનો અનુભવ નથી. પણ હું દેહ થી જુદો છું કઈ રીતે, હું દેહ થી કઈ રીતે જુદો છું, દેહ ના ગુણો થી કઈ રીતે જુદો છું, દેહ ની અનુભૂતિ થી કઈ રીતે હું જુદો છું, તેની અનુભૂતિ એને સમજણ પૂર્વક થાય છે. આ મન વચન કાયા માં વેદના ઉત્પન્ન થાય ત્યારે ખ્યાલ આવે કે મન વચન કાયા એ વેદનીય છે, ને હું મન વચન કાયા ને એના વેદનીય ગુણ થી સર્વથા મુક્ત એવો નિર્વેદક સ્વભાવ વાળો એવો, એટલે એને ખ્યાલ આવે કે આ દેહ પણ હું નથી, અને દેહ જે ભોગવી રહ્યું છે તે ભોગવટો પણ મારો પહેલો, એને એને જ્ઞાનીઓની ભાષામાં અનુભવ દશા કહેવાય. પણ તે આત્માનું નથી દર્શન, એ દર્શન છે. સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં જ થાય. શું કીધું? સ્પષ્ટ વેદન છેલ્લા અવતાર, એટલે કીધું કે છેલ્લા અવતાર થી આગલા અવતારમાં બધાને દર્શન જ હોય, દર્શન નું જ્ઞાન હોય, આત્માનું જ્ઞાન ના હોય. તમે આ બે વિભાજન કરો છો કે હું કોણ છું જાણે અને જ્ઞાન, એટલે પેલું લક્ષમાં રાખવાનું છે અને એમાં કઈ ઊંડા ઉતરવાનું, કારણ કે એ તો છીએ આપણે, છીએ ને યાદ રાખવાનું, એમાં કશું ઉમેરવાનું નથી, કશું કાઢવાનું નથી આત્મામાંથી. માટે શું કીધું? લક્ષમાં રાખવાનું છે કે હું કોણ છું. હવે આપણે ઊંડા ક્યાં ઉતરવાનું છે? તો કે આ જગત માં ફસાયા છે મિથ્યા દર્શન થી. તેનાથી મિથ્યા દર્શન થી, ખોટું લૌકિક માન્યતાઓથી, આ સારું ને આ ખોટું, આ ગમતું ને આ ગમતું, આનાથી હું સુખી થઈશ, આનાથી હું દુઃખી થઈશ, આનાથી મને સુખ મળશે, આનાથી મને દુઃખ મળશે, આ બધી માન્યતાઓ જે હતી એ લૌકિક માન્યતાઓ હતી. એ લૌકિક માન્યતાઓ સનાતન સિદ્ધાંત થી તૂટી જાય. કુદરતી કાનૂન જાણીએ એટલે તૂટી જાય. કુદરતી કાનૂન ની અંદર સુખ અને દુઃખ નથી, કુદરતી કાનૂન ની અંદર ભોગવટો છે. એ ભોગવટાને આપણે કહીએ છીએ કે સુખ, અને કુદરતી કાનૂન ની અંદર હિસાબ છે, આપણે કહીએ છીએ કે સારો હિસાબ ને આ હિસાબ. કુદરતી કાનૂન ની અંદર સ્ત્રી પુરુષ નથી, કુદરતી કાનૂન ની અંદર પરિણામ છે, આપણે કહીએ છીએ કે આ સ્ત્રી ને આ પુરુષ, ત્યાં ભાગ નથી. લૌકિક માન્યતાઓમાં દ્વંદ છે. શું કીધું? લૌકિક માન્યતામાં દ્વંદ છે, કુદરતી કાનૂન માં દ્વંદ નથી, દ્વંદાતીત. અને આત્મા પણ કેવો છે? દ્વંદાતીત છે. જગત દ્વંદ વાળું છે, ને જગત દ્વંદ વાળું હોવાથી ફસાયા છે, ને આત્મા નિર્દ્વંદ છે, ને કુદરતી કાનૂન પણ નિર્દ્વંદ છે. એ હિસાબ આપે છે, હિસાબ ને આપણે પછી સારો ખોટું કહીએ છીએ, ગમતો ના ગમતો કહીએ છે. સમજાય છે? પણ એ તો શું કહે છે કે તમને ના ગમતો છે તે પણ હિસાબ છે, અને ગમતો છે પણ. અને હિસાબ ને જ્ઞાનીઓએ ભોગવટો, એ આપણી સાદી ભાષાનો શબ્દ છે. અને તીર્થંકરોની ભાષાનો શબ્દ શું કીધું? વેદનીય કર્મ. ઇંગ્લિશમાં જેને સફરિંગ ના કર્મો કહે છે. શું કહે છે? સફરિંગ ના કર્મ. પુણ્યને પણ સફરિંગ કીધું અને પાપને પણ સફરિંગ, બંનેનું એક જ નામ વેદનીય કર્મ. પછી સાતા વેદની અને પુણ્ય કીધું, ના સાતા વેદની અને પણ બેનું એક જ નામ છે વેદનીય. એટલે કુદરત જે આપણને હિસાબ આપે છે તે વેદનીય કર્મનો છે, એમાં આપણે પછી સાતા અસાતા ભાગ પાડીએ છીએ, અને ત્યાં રાગ દ્વેષ છે. એટલે દ્વંદ છે ત્યાં રાગ દ્વેષ છે, ત્યાં સંસાર છે, અને નિર્દ્વંદ છે ત્યાં આત્મા છે, મોક્ષ છે. સમજાય છે? બસ આપણે આ પદે જઈશું, છેલ્લે પ્રાર્થના કરી લઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.